स्वयुक्तं ध्यायन्ति वत्सयोगिनो कार्यदं मोक्षदं चय्य ओमकाराय नमो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वरं गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः सद्गुरु गुणपति शारदा सद्गुरु गुणपति शारदा त्रणे नमन करवान स्थान शरण गए सुख आप से पूरे हृदय निहां वचन उच्चारण सरस्वती मति आप जो मात वचन उच्चारण सरस्वती मति आप जो मात भुलाय अक्षर तमे मेलव जो गुण गाऊ दिन रात सदाय भवानी तमे सहाय रहो सदाय भवानी सदाय भवानी सहाय रहो सन्मुख रहे जो गुणेश पंचदेव मणि मारी रक्षा करो ब्रह्मा विष्णु महेश जी गुणपति गुण आगे रहो दोई कर जोरे दास गुणपति गुण आगे रहो दोई कर जोरे दास सदा सर्वदा समरिए तो होवे ज्ञान प्रकाश सदा सर्वदा समरिए विघ्न न आवे पास सद्गुरु देवनी जय सनातन धर्मनी जय जैसल तुरलना जीवन नो प्रसंग जैसल पीरनी समाधि नो इतिहास शुरू थाई जाय जेमा रणसी राजानी पहली कथा आवे जे कारण कोई पण वस्तु कारण विना बने नी जे वस्तु कई बने एमा कोई वस्तु कारणभूत होय छे जैसल पीरनी समाधि ना प्रसंग मा
મુખ્ય કારણ છે રણસિંહ રાજાનું. અત્યારે હાલ આપણું જ્યાં મોરબી શહેર કહેવાય છે એની આગળ ઢેલડી નગર કહેવામાં આવતું. આ છે 500-600 વર્ષ પહેલાની વાત. રણસિંહ રાજાનું જ્યાં રાજ્ય હતું આ અરસામાં ઢેલડી નગરની અંદર હરિજન કોમમાં મહાન જે ભક્ત થઈ ગયા ખીમડો ભક્ત અને સતી દાલલભાઈ ઢેલડી નગરમાં વસતા ખીમડો ભગત અને સતી દાલલભાઈ રામદેવજી મહારાજના પરમ ઉપાસક હતા, જેમણે માનવ કલ્યાણનો આજ સનાતન ધર્મ સ્વીકારેલો હતો. દર મહિનાની સુદ બીજને દિવસે ખીમડા ભક્તને ત્યાં ભગવાનનો પાટોત્સવ થતો. સંતો ભક્તો હરિજનો એકત્ર થતા જમાજાગરણથી રાત્રિ વિતાવતા દર મહિને આવો ઉત્સવ થતો. હવે 12 મહિનામાં દર મહિને સુદ બીજી તો આવે જ, પણ અષાઢ સુધી બીજનો દિવસ વધારે મહત્વનો ગણવામાં આવે છે. અષાઢ સુધી બીજનો દિવસ આવે છે, ખીમડા ભક્તે ઢેલડી નગરમાં વસતા આજુબાજુના ગામડામાં વસતા સંતો મહાત્માઓને હરિજનોને ભક્તોને આમંત્રિત કર્યા છે. 12 થી આવનાર મહેમાનો માટે સર્વ તૈયારી રાખવી પડે, સર્વ સગવડ કરવી પડે. અષાઢ સુધી એકમને દિવસે ખીમડો ભગત અને સતી દાલલભાઈ બેઠા છે. સતી દાલલભાઈ ખીમડા ભક્તને પોતાનો વિચાર દર્શાવે છે કે ભક્તરાજ, આવતીકાલે આપણે ત્યાં ઘણા સંત મહાત્માઓ વધારશે, પવિત્ર ભક્તો પધારશે. હવે આવનાર સંતોની સેવા આપણી જાતથી જેટલી થાય ને એ વધારે ઉચિત છે. કારણ સેવા ઘણા પ્રકારે થાય, તન મન અને ધન એમ ત્રણ પ્રકારથી સેવા થાય, પણ પોતાની જાતથી જે સેવા થાય ને વધારે ઉચિત છે. હવે હું તો સ્ત્રી જાતિ, બીજી તો શું સેવા બજાવી શકું, પણ મેં એવો નિર્ણય કર્યો છે કે આવનાર સંતો માટે જેટલું જળરામ જોઈએ એટલે પાણી જોઈએ એ મારે પોતાને પૂરું પાડવું છે. ખીમડો ભક્ત કહે છે, સતી અહીંયા કામ કરવા વાળા બહેનો દીકરીઓ સેવકો ઘણા છે, પાણી ભરવા વાળા જવા ઘણા છે. 12 થી સંતો પધારે ને તમે પાણી ભરવા જાઓ એ ઠીક નહીં, કારણ આપણે તો આવનાર સંત મહાત્માઓના સ્વાગતમાં રોકાવું જોઈએ, આપણી અહીંયા હાજરી હોવી જોઈએ. માટે તમે પાણી ભરવા જાઓ એ ઠીક નથી. ખૂબ સમજાવ્યા, પણ સતી દાલલભાઈએ પોતાનો નિર્ણય ન છોડ્યો. સતી દાલલભાઈ કહે છે, ભક્તરાજ હવે ફરીને આવો પ્રસંગ આપણા જીવનમાં આવે કે કેમ, કારણ કે આ શરીરનો કઈ ભરોસો નથી. એક ભજનમાં સંત મહાત્માઓ ગાય છે કે મૂળ રે વિનાનું કાયા જાડવું
ભક્તરાજ, આ શરીર નો ભરોસો નહીં, આવેલી તક ગુમાવાય નહીં, ફરીને સમય મળશે કે કેમ, માટે જે સમય આવ્યો છે ને એ સાચવી લેવો. મેં જે નિર્ણય કર્યો છે બરાબર છે, આવતી બીજ પાછી બીજી આવે કે આપણે હોય કે ન હોય, કારણ કે આ શરીર નો કઈ ભરોસો નહીં, આ દેહ ક્ષણ ભંગુર છે. ખીમડા ભક્તે સતી દાવલભાઈ ને ખૂબ સમજાવ્યા, છતાં સતી દાવલભાઈ એ પોતાનો નિશ્ચય નો છોડ્યો અને તૈયાર થયા. બે ચાર સહેલીઓને સાથે લીધી, પાણીના બેડા લઈ અને પાણી ભરવા માટે ચાલી નીકળ્યા. ઢેલડી નગર ની રે મોજા, આજ ખીમડાની ત્રિયારે પાણી રા શાંત રહ્યા હો દીદી. સતી દાલલભાઈ ને ચાર પાંચ સહેલીઓ તળાવના કિનારે પહોંચ્યા, બીડા સાફ કરી પવિત્ર જળના ભરી મસ્તકે લઈ અને પાછા ફર્યા. સતી દાલલભાઈ ને આ સહેલીઓ ઉભી બધારે ચાલ્યા આવે છે. દિલ્હી નગર ની વચ્ચે માણેક ચોક કહેવામાં આવતો, આ માણેક ચોક માં પહોંચ્યા ત્યારે સામેથી દિલ્હી નગરના મહારાજા રણસિંહ રાજા ઘોડેસવાર થઈ અને ફરવા માટે નીકળ્યા છે. રણસિંહ ઘોડ લે છે સ્વાર, રણસિંહ ઘોડ લે સ્વાર, અવળા ઘોડેસવાર થઈને સામે ચાલ્યા આવે છે. આખી બજારમાં રણસિંહ રાજાનો અશ્વ ખેલતો કૂદતો આવે છે. સતી દાલલભાઈની દ્રષ્ટિ પડી કે મહારાજા ચાલ્યા આવે છે. હમણાં ઘોડો નજીક આવી જશે અને કદાચ એનો પણછાયો લાગી જશે ને તો મહાન આનંદ સર્જાશે, કારણ દિલ્હી નગરના રાજા છે પણ જે ગુરુમુખી નથી, જેના ગળામાં ગુરુ મહારાજની કંઠી નથી, એનો સ્પર્શ ન કરાય, એનો પડછાયો ન લેવાય. રવિ સાહેબે એક ભજનમાં એવું દર્શાવ્યું છે કે પાપી અમને ભલે 50 મળજો, નુગરો ન મળશો એક, અમને નુગરો ન મળશો એક.
પાપી અમલે પચાસ મળજો પાપી અમને ભલે પચાસ મળજો નુગરો ન મળશો એ અમને નુગરો ન મળશો એ કરે નુગરો ન મળશો એ પાપી અમને પચાસ મળજો નુગરો ન મળશો એક એક નુગરાના શિરની માથે લખ ચોરાસી નો ભાર એક સો પાપી સારા પણ એક નુગરો માણસ નહીં સારો પ્રીતમદાસજી મહારાજે લખ્યું છે ગુરુ મહિમામાં ગુરુ વિના નુગરો ફરે જન જે મુવા પછી ઢોર અવતરે તે હું ગુરુ ગીતામાં કહે શિવરાય જેને વેદ શાસ્ત્ર નિરંતર ગાય નારદ મુનિ ગુરુ ઢીમર કિના ગુરુ બિન જગમે પાવ નહીં દીના રામ ને કૃષ્ણ જુઓ અવતારી હતા એને ગુરુજી કીધા ચૌદ ભુવનના નાથ કહાવે એવા ગુરુને આધીન નુગરા બેઠા ભજન કરે નુગરા દેવે ભલે દાન ગુરુજી વિનાના નિષ્ફળ જાવે એમ કહે છે વેદ ને પુરાણ જનક વિદેહી જેવા એ કીધી ગુરુજીની સેવ કહે રહી રામ ગુરુ ભાણ પ્રતાપે હો તો તરી ગયા તત્ખેવ સો પાપી સારા પણ એક નુગરો માણસ નહીં સારો સતી દાવેભાઈ વિચાર્યું કે હમણાં નજીક આવી જશે એનો પણસાયો લાગશે મહાન અનર્થ સર્જાશે પણ હવે ખબર વિનાનો માણસ તો ભૂલ કરી બેસે એનામાં એવો દુર્ગુણ છે એવી એને ખબર નથી માટે મારે એને ચેતવણી આપવી જોઈએ જેથી કરીને ભૂલ ન કરે રણસિંહ રાજાને ચેતવણી આપવા માટે સતી ડાવલભાઈ અવાજ કર્યો કે ઘોડલાની એ વાઘ રાખજો પડછાયો મને લાગશે ઓ દી
શ્રી ડાલલભાઈએ કહ્યું, મહારાજ તમારા ઘોડાની લગામ બરાબર કાબુ રાખજો, જોજો એક પણ ડગલું ઘોડો આ બાજુ આગળ ના આવે, અમે તમારી બાજુમાં થઈને પસાર થઈ જઈ અને પછી તમે આગળ ચાલજો, કારણ નુગરાનો પડછાયો અમને લાગશે, તમારો અમને પડછાયો લાગશે. સતી ડાલલભાઈના શબ્દો સાંભળી અને રણસિંહ રાજાએ સતી ડાલલભાઈ સામે દ્રષ્ટિ કરી, દ્રષ્ટિ કરતા રણસિંહ રાજા આભો બની ગયો, કારણ જેના કપાળમાં સતીત્વનું તેજ ઝળહળતું અને સત્યના પ્રતાપથી મસ્તકેથી બેડું સવા હાથ ઊંચું ચાલ્યો આવતું. રણસિંહ રાજા વિચારમાં પડી ગયો કે આ સ્ત્રી કોણ છે, આવી સ્વરૂપમાં મારા રાજમહેલમાં કોઈ સ્ત્રી નથી, આજ પહેલ વહેલા હું એના દર્શન કરું છું, અહીંયા ઢેલરી નગરમાં વસતા હશે કે કોઈ બારગામથી આવ્યા હશે, કઈ જ્ઞાતિના હશે. રણસિંહ રાજાએ પૂછ્યું, સુંદરી સાંભળ કહું છું વાત, કોણ પુરુષ ઘરે તું નારિયા, હે સ્ત્રી તારા સ્વામીનું નામ શું છે, ક્યાં રહ્યો છો, કઈ જ્ઞાતિના છો. સતી દાલલભાઈ કહ્યું, મહારાજ બધો જવાબ દઉં પણ એક ખાસ ધ્યાન રાખજો, ઘોડો એક પણ ડગલું આ બાજુ હવે આગળ ના આવે. સતી દાલલભાઈ રણસિંહ રાજાને કહેવા લાગ્યા કે જાતના યમે સઈ રે મેઘવા, જાતીએ તો અમે મેઘવાળ એટલે હરિજન છીએ, અહીંના હરિજન વાસમાં રહી છે અને ખીમડો ભગત મારા સ્વામીનું નામ છે. હરિજન છીએ એટલા શબ્દો જ્યાં રણસિંહ રાજાએ સાંભળ્યા, રોમ રોમ જેને ક્રોધ વેપી ગયો, શરીરના રોમાંચિત ખડા થઈ ગયા, નેત્રો લાલ ચોળ બની ગયા, હોઠ ફરક 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 ફરકવા માંડ્યા, અત તારી જાતની ઢેઢડી કે મને એમ કહે છે કે તમારો મને પણછાયો લાગશે, જોઉં છું હવે તને કેવો મારો પણછાયો લાગે છે. ક્રોધના આવેશમાં આવી ગયા અને ઘોડાની લગામ ઢીલી મૂકી ઘોડાને પગની એડી મારી ઘોડો છલંગ મારતો સતી દાલલભાઈની બાજુમાંથી પસાર થયો. રણસિંહ રાજાની ડોકમાં નાખેલો જે ખે, ઈ ખેહનો છેડલો રે એ ડોરે સતી ના ભેડ લે, હોજી દી છેડલો અડોરે સતી ના ભેડ લે, હોજી દી ખેહનો છેડો સતી ડાલલભાઈના બેડે અડતો ગયો, ખેહનો છેડો સતી ડાલલભાઈના બેડે અડ્યો કે તરત જ સવા હાથ ઊંચું જે ચાલ્યું આવતું બેડું સતી ડાલલભાઈના મસ્તકે બેસી ગયું. સતી ડાલલભાઈને વજન લાગ્યો,
સતી લાલેબાને થયું કે નુગરાનો સ્પર્શ થયો. વજનવાણી મેમ આવે છે, બેડલું ચડ્યું આકાશ ને સતી ઉભા એકલા ચોકમાં. પણ ઘણા કાગળ એવા અવળા આવે ને એને સવળા કરીને આપણે વાંચવા જોઈએ. વિચારી કે સત્યનો પ્રતાપ હંમેશા ઊંચો હોય, પાપનો પ્રતાપ હંમેશા નીચો હોય. સત્યના પ્રતાપથી, ધર્મના પ્રતાપથી જે બેડું સવા હાથ ઊંચું ચાલ્યું, આવતું નહીં. રણશી રાજાના ખેહનો સ્પર્શ થતા બેડું નીચે બેસી ગયું. સતી દાલબાઈ સ્થિર થઈ ગયા, ઉભા રહી ગયા. સાથે આવેલી સહેલીને કહેવા લાગ્યા, સહેલી જઈને કરજો વાત અને સમાચાર દેજો મેઘવાળને, ખેમડા ભક્તને સમાચાર દેજો કે સતી દાલબાઈ માણેક ચોકમાં ઉભા છે, નુગરાનો સ્પર્શ થયો છે અને ત્યાં એમને સમાધિ લેવી છે, માટે તમે તૈયાર થઈને જાઓ. વિચારવા જેવી વાત છે, ખૂબ સમજવા જેવી વાત છે. અત્યાર સુધીમાં ઘણા સંતો, મહાત્માઓ, ભક્તો થયા. એવો કોઈ ધર્મ નથી સાંભળવામાં આવ્યો આપણે કે નુગરાનો સ્પર્શ થાય, નુગરાનો પણછાયો લાગે ને એને સમાધિ લેવી પડે. બધા સંતો ભક્તો દુનિયામાં ભેગા હતા, દરેકની ભેગા વસતા. હવે એને શું નુગરા નહીં મળતા હોય, બધી આખી દુનિયા ગુરુમુખી જશે. દરેક માણસો સાથે એમને કામ કરવું પડતું, દરેકની જરૂર પડતી, દરેક આવતા જતા, બેસતા ઉઠતા બધાય. અને અત્યારે જે જે મહાત્માઓ, સંતો છે, ભક્તો છે, એ કઈ દુનિયાથી બહાર નથી, એને બધો જ વ્યવહાર દુનિયા સાથે કરવો પડે છે. તો આ ખેમડા ભગત ને સતી દાલલભાઈ ને વ્યવહાર દુનિયા સાથે નહીં કરવો પડતો હોય, બધો વ્યવહાર કરવો પડતો. તો પછી સતી દાલલભાઈ એ સમાધિ લેવાનો નિર્ણય કેમ કર્યો? નિર્ણય લેવાનું એક જ કારણ હતું, સતી દાલલભાઈ અને ખીમડો ભક્ત હરિજન હતા, પણ મહાન સંત ગતિના હતા. તો ધર્મ એમ સૂચવે છે, ભજનવાણી એમ સૂચવે છે, શાસ્ત્રો એમ બતાવે છે કે સંતોનો સ્વભાવ કેવો હોય. તનથી, મનથી, વચનથી, કોઈ પણ રીતે સંતો અને ભક્તો બીજાનું હિત કરતા હોય છે. કોઈ દિવસ બીજાનું અહિત કરે જ નહીં. એ પાપ કર્મથી પાછા રહે વે અને પરમારથમાં પેલે, એજી પરમારથમાં પેલે. પાપ કર્મથી પાછા રહે વે પાપ કર્મથી પાછા રહે વે પરમારથમાં પેલે, પરમારથમાં પેલે રે, પરમારથમાં પેલે. દયા ધર્મના સધીરા રે સુરા, સંત સધીરા રે, હે ભાઈ મરજી વાત ખેલે.
થઈને ખેલે મરજીવા થઈને ખેલે આશીષ ધરણી પર મેલે સુરા સંત સધીરા રે હે ભાઈ મરજીવા થઈ ખેલે ભાઈ મરજીવા થઈ ખેલે સંતો ને ભક્તો તનથી મનથી વચનથી હંમેશના માટે બીજાનું હિત કરતા હોય છે. સાખીમાં કહેલું છે, સરોવર તરોવર સંત જન ચોથા વર્ષત મેઘ, પરમાર્થ કેરે કારણે ચારે ધર્યો દેહ. આ ચારેના અંગ પરમાર્થી છે. સતી ડાળલભાઈ મહાન ભક્ત હતા, સંતગતિના હતા. સતી ડાળલભાઈ વિચાર્યું કે આ મારું આ શરીરનું સ્વરૂપ જોતા રણસિંહ રાજાને મોહ ઉપજો છે અને એની અધોગતિ થશે, એને નર્ક ભોગવવું પડશે. તો આ મારા શરીરથી એનું અહિત બન્યું, માટે આ શરીર રખાય નહીં. સમાધિ લેવાનું બીજું કોઈ કારણ નથી, કોઈ એવો સ્વધર્મ નથી કે નુકરા માણસનો પણછાયો લાગે ને સમાધિ લેવી પડે. પણ આ હતો સતી ડાળલભાઈ નો સ્વભાવ. તનથી મનથી વચનથી શરીરથી કોઈ દિવસ કોઈનું અહિત કરે નહીં, અને કદાચ જો અહિત થાય ને તો એમના માટે એ અનિશ્ચિત છે. સતી ડાળલભાઈ નિર્ણય કર્યો કે હવે આ શરીર રખાય નહીં. આજ રણસિંહ રાજાનું અહિત થયું, કાલ બીજાનું થાય, આ પ્રાયશ્ચિત મારે ભોગવવું પડે, માટે સમાધિ લેવાનો નિર્ણય કરેલો. સાથે આવેલી સાહેબી અને સતી ડાળલભાઈ કહ્યું, તમે ખીમડા ભક્ત ને સમાચાર દેજો. સતી ડાળલભાઈ માણેક ચોકમાં ઉભા છે, ત્યાં એમને સમાધિ લેવાની છે, તો તૈયાર થઈને આવે. સાથે આવેલી સહેલીઓ ચાલી નીકળી, રસ્તામાં વાતોચીતો કરતી જાય. કેવળ નુકરું શું કહેવાતું હશે, સુકરું શું કહેવાતું હશે, કેવો ધર્મ પાળતા હશે, કેવો પંથ પાળતા હશે. હવે જરાક આમ લુગડાનો છેડો અડી ગયો, એમાં શું બગડી ગયું. કારણ આ તો વાત એવી છે, ચલતા ને દેખ્યા સૂર્ય ને વધતા ને દીઠી વેલ, ભજતા ને દીઠ્યા કોઈએ ભક્ત ને. આ તો ચાર યુગનો છે અટપટો ખેલ. આપણે જોઈએ તો સૂર્યનારાયણ ઉદય થાય છે, મસ્તકે આવે છે, આથમી જાય છે, ચાલે છે, એ હકીકત છે. પણ થોડી વાર આમ એમ તમે એક ધારા સૂર્યનારાયણ સામે જોઈ રહ્યો તો ખ્યાલ આવે કેટલી ગતિ હાલે છે, ત્યાં ને ત્યાં જ લાગે આપણે. ચલતા ને દેખા સૂર્ય ને વધતા ને દીઠી વેલ, કોઈ પણ વેલ આપણા આંગણામાં વાવેલી હોય, આજ વેતની હોય, કાલે હાથની થઈ ગઈ હોય, બે પરમ દિવસે બે હાથની થઈ ગઈ હોય, આપણને ખ્યાલ છે કે આ વેલ વધે છે. પણ એ વેલની સામું એમને આમ જોઈ રહ્યો, ખ્યાલ ન આવે વધે છે કે નથી વધતી, ગતિ સમજાય નહીં. એમ ભક્તા ને દીઠા કોઈ ભક્તને, 33 કરોડ સંતો ને ભક્તો થઈ ગયા અત્યાર સુધીમાં, એમ કોઈ નક્કી કરી દીધું કે આમ ભજન કરી ગયા, એમ નક્કી થાય જ નહીં. દુનિયાની કોઈ તાકાત નથી નક્કી કરી દે. એ તો સંતને ઓળખવા હોય તો ભક્ત બનવું પડે છે, અને ભક્તને ઓળખવા હોય તો સંત બનવું પડે છે. સંત ભક્તને ઓળખી શકે ને ભક્ત સંતને ઓળખી શકે, બાકી દુનિયાની કોઈ તાકાત નહીં. હવે આ સાથે આવેલી સહેલીઓ એને શું ગમ હોય, રસ્તામાં વાતોચીતો કરતી જાય. અનુમાનમ કલ્પિતમ, અનુમાન બાંધીને વાતોચીતો કરે. વાતોચીતો કરતા કરતા આશ્રમનો દરવાજો આવ્યો, દરવાજે ઉભા રહી અને અવાજ કર્યો, ખીમડા બાપુ સીતારામ. ખીમડો ભગત બહાર નીકળ્યા, કેમ બેન? કે અમારા માતાજી માણેક ચોકમાં ઉભા છે,
અને ત્યાં એમને સમાધિ લેવી છે. કોઈ નુગરાનો સ્પર્શ થયો છે, પડછાયો લાગ્યો છે અને અમારી સાથે કહેવરાયું છે, તમે તૈયાર થઈને જાઓ. તરત જ ખીમડો ભગત તૈયાર થયા, કોદાળી ને પાવડો લીધા હાથ, કોદાળી પાવડો ખભે લઈ ગુરુ મહારાજ નું સ્મરણ કરી અને ખીમડો ભગત ચાલી નીકળ્યા. માણેક ચોક માં જ્યાં સતી દાળલભાઈ ઉભા છે ત્યાં આવ્યા. ખીમડો ભગત કહેવા લાગ્યા, દેવી મેં તમને ના નહોતી કહી કે તમારે પાણી ભરવા જવું નથી, મારા વચન નું ઉલ્લંઘન કર્યું ને એનું જુઓ આ પરિણામ. સ્ત્રીઓનો ધર્મ છે. રામાયણ ની અંદર તુલસીદાસજી મહાત્મા બતાવે છે, અનસુયા માતા સીતાજીને સ્ત્રી ધર્મ સમજાવે છે. કહે કહી વ્રત બસ એ કહી મે પતિ પદ પ્રેમા પાયા વચન માના પતિ પદ પ્રેમા એ કહી વ્રત બસ એ કહી નેમા કાય વચન મન પતિ પદ પ્રેમા. સ્ત્રીઓના માટે કલ્યાણકારી એક જ ધર્મ છે, પતિ ઈજ પરમેશ્વર. એ કહી વ્રત બસ એ કહી ને માં એક જ વ્રત એક જ નિયમ, બીજું કઈ કરવાની જરૂર નહીં. કાય વચન મન પતિ પદ પ્રેમા, પતિને પરમેશ્વર માની તન મન વચન થી મન કર્મ વચન થી પતિના શરણમાં સુરતા રાખવી, એના વચનોનું પાલન કરવું, એમાં સ્ત્રીઓનું કલ્યાણ છે. પછી પતિ ગમે એવો હોય, બ્રત રોગ બસ જડધન હિના અંધ બધીર ક્રોધી અતિ દીના, આયસે હું પતિ કર કી અપમાના તો નારી પાવહી એમ પૂર દુખ નાના. વ્રત હોય, રોગિષ્ટ હોય, ક્રોધી હોય, દરિદ્ર હોય, આંધળો હોય કે બેરો હોય, એવા પતિનું જો સ્ત્રી અપમાન કરે, એના વચનનું ઉલ્લંઘન કરે તો નારી પાવહી એમ પૂર દુઃખ નાના, એને હજારો વર્ષ સુધી રવરવ નર્કનું દુઃખ ભોગવવું પડે છે, એવું આપણી રામાયણ કહે છે. ખીમડો ભગત કહે છે, સતી મારા વચનનું ઉલ્લંઘન કર્યું ને જુઓ એનું આ પરિણામ, તમારે સમાધિ લેવાનો ટાઈમ આવ્યો. માતા પાર્વતીની વાત છે, દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં દરેક દેવતાઓ જાય છે, વિમાનો જોઈને માતા પાર્વતીએ પૂછ્યું ભોળાનાથને, મહારાજ આ બધા ક્યાં જાય, કે તમારા પિતાને ત્યાં યજ્ઞ છે, કે તો આપણે જવું કે આપણે આમંત્રણ નથી, અને આમંત્રણ સિવાય જવાય નહીં, આપણે નથી જવું. માતાજી કે પણ મારા પિતાને ઘેર છે ને એમાં આમંત્રણની શું જરૂર, આપણું ઘર જ કહેવાય, કે જવાય નહીં, કે ના ના મારે તો ત્યાં જવું છે, આ બધા જાય છે. શંકર ભગવાને ના કહી છતાં માતા પાર્વતી દક્ષ પ્રતાપતિના યજ્ઞમાં ગયા. જો એનું પરિણામ શું આવ્યું, જ્યાં ભોળાનાથનું હળાળ અપમાન, જે માતા પાર્વતીથી સહન ન થયું અને યજ્ઞ કુંડમાં ઝંપલાવી શરીરનો ત્યાગ કરી ફરી હિમાચલને જ્યાં જન્મ ધારણ કરવો પડ્યો અને હજારો વર્ષ સુધી તપશ્ચર્યા કરી ત્યારે ભોળાનાથની પ્રાપ્તિ થઈ. આ એક વચનનું ઉલ્લંઘન કરવાનું પરિણામ. પણ અત્યારે તો બેનો નીડર બની ગયા છે. સતી દાલભાઈ કહે છે, ભક્તરાજ જે પળે જે સ્થળે જે બનવાનું હોય એમાં કોઈ મિથ્યા કરી શકે નહીં, જે બનવાનું હતું બની ગયું, હવે સમાધિ ખોદવા માંડો, એક એક પળ એક એક યુગ જેવી જાય છે. ખીમડો ભગત કહે છે, સતી અહીંયા સમાધિ ખોદવી
એટલે કઈ નાનો એવો ખાડો કરવો પડે. આ માણેક ચોકની અંદર છોકરાઓએ કોડિયેરમમાં જો નાનો એવો ખાડો કર્યો હોય ને તો 6 મહિનાની સજા અને 50 રૂપિયા દંડ એવું રણસિંહ રાજાનું ફરમાન છે. અહીંયા સમાધિ ખોદી અને રણસિંહ રાજાને જો ખબર પડે તો રણસિંહ રે ઉતારે અંગના ચામડા હો દીદી શરીર માથે ચામડી નો રહેવા દે. સતી ડાલબાઈ કહે છે ભક્તરાજ ભક્ત થયા અલગ જણીનું શરણ સ્વીકાર્યું સદગુરુ મહારાજ ના દાસ બન્યા અને રણસિંહ રાજાની બીક છે. ભક્ત તો એને કહેવાય. ગંગા સતીના ભજનમાં આવે છે કે મેદાન માં તો જેને મોરચો રે માંડ્યો પાનબાઈ અને પકડ્યો જેને વચન નો વિશ્વાસ રે પકડેલો વચન નો વિશ્વાસ રે ચૌદરે લોકમાં ડરે નહીં અને પકડ્યો જેને વચનનો વિશ્વાસ સદગુરુ મહારાજના વચનનો જેને વિશ્વાસ આવ્યો અલગ ધણીનું જેને શરણ સ્વીકાર્યું તન મન ધનથી પ્રભુના જે દાસ બન્યા એ જગતમાં કોઈથી ડરાવ્યા ડરે નહીં. કદાચ સ્વર્ગના દેવતાઓ કોપાયમાન થાય ને તો પગલું પાછું ભરે નહીં. 14 લોકમાં એ કોઈથી ડરે નહીં જેને નિર્ભય પદ પ્રાપ્ત થયું હોય. ભક્ત થયા સદગુરુ મહારાજ ના દાસ બન્યા અલગ ધણી નું શરણ સ્વીકાર્યું અને નિર્ભય પદ પ્રાપ્ત નથી થયું. રણસિંહ રાજાની શું તાકાત? રણસિંહ રાજા શું કરે? અખિલ બ્રહ્માંડ ના પતિ આપણો ધણી છે. હવે રણસિંહ રાજાની શું તાકાત? રણસિંહ રાજા શું કરી શકે? કદાચ રણસિંહ રાજા કોપાયમાન થાય તો મસ્તક ઉતારી લે, બીજું શું કરે? માળી ઉઠે તો એના ફૂલ લઈ લે, બાકી બીજી માળીની શું તાકાત? એટલા માટે થઈ અને સ્વધર્મ છોડી દેવાય. શિષ્યના સાથે ભક્તિ મળે તો સોંગી માનો સજન. શિષ્ય જતા જો સ્વધર્મ સચવાતો હોય ને તો બહુ હેલી વાત છે. માટે રણસિંહ રાજા કદાચ કોપાયમાન થશે ને તો મસ્તક કાપી લેશે, બીજું શું કરશે? આપણને મારી નાખશે, બીજું શું કરે? એનાથી વિશેષ કઈ બની શકે એવું નથી. જે આપણને ધર્મ છોડાવી શકે, ધર્મ છોડાય. માટે અલગ ધણીનું સ્મરણ કરી
ગુરુ મહારાજ નું ધ્યાન ધરી સીતારામ નું નામ લઈ અને કોદળી હાથમાં લઈને ખાડો ખોદવા માંડો. અલગ ધણી નું ધ્યાન ધરી હાથમાં કોદાળી લીધી ને ખાડો ખોદવા માંડ્યો. સતી ડાલલભાઈ મસ્તકે બેડું ઉભા છે, ખીમડો વખત સમાધિ ખોદે છે, રસ્તા પર નીકળતા માણસો જોવે છે. આખા ઢેલડી નગરમાં વાત પ્રસરી ગઈ અને કોઈ માણસે રાજ દરબારમાં રણસિંહ રાજાના કાને વાત પહોંચાડી. રણસિંહ રાજાને મગજમાંથી વિચાર ગયો નથી, ક્રોધ સમાણો નથી, ત્યાં બીજા સમાચાર મળ્યા. તરત જ રણસિંહ રાજા તૈયાર થઈ, ઘોડેસવાર થઈ અને મારતા ઘોડે માણેક ચોકમાં આવ્યા અને છેટેથી મોટો અવાજ કર્યો. ખીમડા ભગતને કહ્યું, ખીમડા આ તો સેની ખાડ, કારણે કુવા ખોદાવ્યા હો દીદી. રણસિંહ રાજા કહે છે, ખીમડા આવી મોટી ખાડ શું કામ કરસ, અહીંયા કુવો શા માટે ખોદસ? ખીમડો ભગત ખાડો ખોદતા ખોદતા ઉભા થયા, રણસિંહ રાજાની સામું જોયું. રણસિંહ રાજાને ક્રોધાવેશમાં જોયા. ખીમડા ભક્તે શાંતિથી જવાબ દીધો, મહારાજ ખાડો નથી ખોદતો, કુવો નથી ખોદતો, પણ હું સમાધિ ખોદું છું. આ સતી સમાતમા બેસશે મહારાજ, મારા ઘરથી સતી દાલભાઈ અહીંયા સમાધિ લેવાના છે, એમના માટે હું સમાધિ ખોદું છું. રણસિંહ રાજા કહે છે, સમાધિ આ સમાધિ સ્થાન છે, અહીંયા સમાધિ લેવી હોય તો સમાધિ સ્થાન તો તળાવની પાળે છે, ત્યાં ઘણી સમાધિઓ છે, ત્યાં જઈને સમાધિ લ્યો ને, અહીંયા ચોકની વચ્ચે. ખીમડો ભક્ત કહે છે, મહારાજ તળાવની પાલે જે સમાધિઓ છે ને એ તો મરી ગયેલાની સમાધિઓ છે, આ તો જીવતા સમાધિ લેવાની છે. રણસિંહ રાજા કહે છે, જીવતા સમાધિ લેવાનું કઈ કારણ, શું કામ જીવતા ટટાઈ જવું જોઈએ, તમારે એવી શું તકલીફ છે? ખીમડો ભક્ત કહે છે, મહારાજ તક બીજી કોઈ નથી, પણ અમારો સ્વધર્મ એવો છે કે નુગરા માણસનો સ્પર્શ થાય, પડછાયો લાગે, ત્યાંથી એક પણ ડગલું મારે આગળ ખસાય નહીં. બ્રાહ્મણોને જેમ જનોઈ તૂટી ગયા પછી ત્યાંથી આગળ ડગલું ભરાય નહીં, જનોઈ ધારણ કર્યા સિવાય. પણ હવે કાયદામાં કઈક સુધારો થયો, ફેરફાર થયો છે, મૂંગા મૂંગા હલાય એટલી છૂટ આપી. રણસિંહ રાજા કહે છે, તમારો સ્વધર્મ એવો હશે હું માનું છું, પણ તમને ખ્યાલ નહીં હોય, ત્રણ પેઢીથી અમારી ભક્ત ગાદી કહેવાય છે. મારા વડવાઓ ભક્ત હતા અને મારા વડવાઓના વખતથી ફરજિયાત કાયદો છે કે જેને અમારા રાજ્યમાં રહેવું હોય, દિલ્હી નગરમાં રહેવું હોય, એને અવશ્ય ગુરુ ધારણ કરવા પડે. દિલ્હી નગરની પ્રજા બધી ગુરુમુખી છે. ગામમાં નુગરુ નથી એક,
નુગણા માણસને ઘાણીએ પી લશું રે હે દીદી ખીમડા એક પણ માણસ મને જો નુગરો બતાવે ને તો ઘાણીએ ગાલીને તેલ કાઢું ખીમડો ભગત જોવે સતી દાલલભાઈ સામુ દાલલભાઈ જોવે સતી ખીમડા ભગત સામુ મનોમન વિચારે છે કાને છે ખબર કે દીવાના તળિયે અંધારું હોય હવે મનોમન સામ સામે દ્રષ્ટિ કરી અને ખીમડા ભક્ત સતી દાલલભાઈએ એકબીજાના વિચારો જાણી લીધા કે હવે આને સત્ય કહેવું પડશે કારણ એને ખ્યાલ નથી પોતાને અને સત્તાના ભયથી પ્રજા કોઈ બોલી શકે એમ નથી આજ આપણે જો એને સત્ય નહીં કહીએ ને તો બીજું કોણ કહેશે માટે હવે આમે ક્રોધામાન તો થયેલો છે ક્રોધના આવેશમાં તો છે જ પછી એને સત્ય સમજવું હોય તો સમજે અને કદાચ વધારે ક્રોધાયમાન થઈ અને આપણને કદાચ મારી નાખવાય ભલે મારી નાખે પણ એને સત્ય તો કહેવું પડશે આપણે સત્ય નહીં કહી તો બીજું કોણ કહેશે અત્યારે બધા એમ કે દુનિયા નાસ્તિક થઈ ગઈ દુનિયા નાસ્તિક ન થઈ જાય અને દુનિયા જો નાસ્તિક થઈ ગઈ હોય તેનું એક જ કારણ છે ધર્મગુરુઓએ કોઈ સત્ય સમજાવ્યું નહીં કડવું કઈ કહ્યું નહીં ખેતર બગાડ્યું ખરસલીએ સભા બગાડી કૂડ ભક્તિ બગાડી લોભી લાલ તો એને કેસર મળી ગયું ધૂળ ચોખ્ખો આન દાણીઓ હોય નાની નાની કોડીઓ કહેવાય ને ઓલા દાણીઓ કહેવાય દાણીઓ એટલે મોટો કોડો પણ તોય એને ગોળ ચોપડે કરે ફલાણા ભાઈ તમારી કઈ વાત થાય તમારું તમારી વાત શું કરવી હવે શું કામ એની પાસેથી કઈક લાલચ છે બે પાલી બાજરો આપતો હોય કાં પાંચ પચીસ રૂપિયા આપતો હોય બાર મહિને બાપુને બાપુ એને ગોળ ચોપડતા હોય અરે એને કહી દે કે તું કોડો થામાં અને કઈક સીધી રીતે વરત તો ઓલો બાજરો કઈક ફાળામાં લખાવતો એ બંધ થઈ જાય આવી લાલચ થી એને કોઈ સત્ય કહે નહીં સત્ય કહે નહીં તો એને કઈ સમજાય નહીં પછી કઈક દુનિયા નાસ્તિક થઈ ગઈ દુનિયા નાસ્તિક થઈ જ જાય ને તમારે લાલચ છે ભરોસો રાખો અલગ ધણીનો એક કવિએ લખેલું છે તું હિ નામ તારણ સબે કા સારણ ધરો ઉસકા ધારણ નિવારણ કરેગા નથા દાંત માકો દિયા દૂધ માકો ખબર હૈ ખુદા કો સબર જો ધરેગા તારા માટે ઈશ્વરે બધું જ તૈયાર કરી રાખ્યું છે તારો જયારે જન્મ થયો ને જન્મતાની સાથે બધી તૈયારી તારા માટે છે પણ ધીરજ ધારણ કર અને એનો ભરોસો રાખ બે હાથ વાળા તને શું આપી દેવાના હજારો હાથ વાળાની આશા કર ભરોસો રાખ એનો નથા દાંત માકો દિયા દૂધ માકો ખબર હૈ ખુદા કો સબર જો ધરેગા તેરા ઢૂંઢ સીના મીટે દિલ કા કિના જિસને પેટ દિયા સો આપે ભરેગા ભરોસો રાખો અલગ ધણીનો પણ ઈ ભરોસો નથી ગાય ભેંસ કા કરે ભરોસા ઉનકી કરે બળદા નહીં ભરોસા ગુરુ ગોવિંદ કા દેખો દુનિયા કા અજબ તમાશા સતી દાલભાઈ ને ખીમડા ભક્તે વિચાર્યું કે આજ એને આપણે સત્ય નહીં કહી તો બીજું કોણ કહેશે સતી દાલભાઈ હિંમત ભીડી અને રણશીરાજાને કહ્યું કે મહારાજ ઢેલડી નગરની પ્રજા બધી ગુરુમુખી છે આપની વાત સત્ય છે પણ ગામમાં નુગરાશો એક આપ આ તમારા પ્રતાપે સમાધિ ખોદાય છે રણશી રાજાને ભાન થઈ ગયું કે મારી પ્રજા બધી ગુરુમુખી ને હું નુગરો મારા કોઈ ગુરુ નથી મારે અવશ્ય ગુરુ ધારણ કરવા પણ મારી પ્રજા મારો આદર નહીં રહે અવશ્ય ગુરુ ધારણ કરવા પડે સત્ય સમજાઈ ગયું વિચારવા લાગ્યા કોને ગુરુ કરું ક્યાં જાઉં વળતો વિચાર આવ્યો
કે સ્વધર્મ માટે જે શરીરના બલિ દેવા તૈયાર થઈ ગયા છે, આનાથી બીજા પવિત્ર કોણ, આનાથી બીજા મહાન કોણ, ધર્મિષ્ઠ કોણ? ઘોડા પરથી નીચે ઉડી બે હાથ જોડી ખીમડા ભગતના શરણમાં પડી અને રણસિંહ રાજા કહેવા લાગ્યા, ખીમડા મને રે પ્રમોદ, મારા ગુરુ થાઓ ને કંઠી બાંધીએ, હો જીજી મારા ગુરુ એ થાઓ ને કંઠી બાંધીએ, હો જીજી બે હાથ જોડી ખીમડા ભગતના શરણમાં પડીને રણસિંહ રાજા કાલાવાલા કરવા લાગ્યા, તમે મારા ગુરુ થાઓ, તમે મને ધર્મ ઉપદેશ આપો, કઈ સત્ય સમજાવો, પ્રભુનો રાહ બતાવો, મને કંઠી બાંધો, ગુરુમુખી બનાવો. ખીમડો ભગત કહે છે, મહારાજ અમે તો હરિજન છીએ, અમે આપના ગુરુ થવાની યોગ્ય નથી, આપ કોઈ ઋષિમુનિના શરણે જાઓ, કોઈ સંત મહાત્માના શરણે જાઓ અને મંત્ર દીક્ષા લ્યો, ધર્મ ઉપદેશ મેળવો, અમે તો હરિજન છીએ અને અમે આપના ગુરુ ન બની શકીએ. રણસિંહ રાજા કહે છે, બીજે ક્યાંય જવું નથી, તમારાથી પવિત્ર મને બીજા કોઈ દેખાતા નથી, સંત માનું તો હું તમને માનું છું, મહાત્મા માનું તો તમને માનું છું, ઋષિમુનિ કરતા તમારા જીવન મને વધારે પવિત્ર લાગે છે, માટે તમે જ મને સત્ય સમજાવો, પ્રભુનો રાહ બતાવો. અતિ આગ્રહ કર્યો. ખીમડો ભગત કહેવા લાગ્યા, મહારાજ આપની એમ જ જો ઈચ્છા હોય તો પેગડે પગ અને બ્રહ્મ ઉપદેશ એમનો બને, અત્યારે હાલ તમે ઘેર જાઓ, આ ઘોડાને ઘોડામાં બાંધી આવો, એને કઈ ઘાસ ચારો જોગાણ મળે, સાંજના સમયે હરિહર કરી અને પછી તમે અમારા આશ્રમે આવજો. ગામમાં વસતા સંતો ભક્તોને બોલાવશું, ભગવાનના મંદિરની અંદર અલગ ધણીનો પાઠ પૂરશું, જ્યોતિષરૂપી ભગવાન પાઠ ઉપર બિરાજમાન થશે, ગત ગંગાની સાક્ષીએ અને જ્યોતિષરૂપી ભગવાનની સાક્ષીએ અમે તમને ધર્મ ઉપદેશ કરશું, સત્યનો રાહ બતાવશું, મંત્ર દીક્ષા આપશું, પણ અત્યારે તો તમારે ઘેર જવું પડે. રણસિંહ રાજા કહે છે, ઘોડલા ઘાસ નો એ ખાય, સદગુરુ મિલે સુખ થાય જેમ લોહા ને પારસ મળે એવી રહે જાગી. ખીમડા ભગત અને સતી દાલલભાઈ વિચાર્યું, હવે રાજા નિર્ણય નહીં છોડે અને એને ધર્મ ઉપદેશ કરવો પડશે. સવા રૂપિયો ને શ્રીફળ ઈ ખોદેલા ખાડામાં પધરાવી ખાડો પૂરી દીધો. રણસિંહ રાજાને સાથે લઈ
અને પોતાના આશ્રમે આવ્યા. એક બાજુ ઘોડો બંધાયો, રણસિંહ રાજા ને આસન નાખી દીધું. રણસિંહ રાજા આસન ઉપર બેઠા, આશ્રમ નું અવલોકન કરે. ચારે બાજુ દિવાલો ઉપર સારા સારા ધર્મ ના સૂત્રો લખેલા, સરસ મજાના તુલસી ક્યારા ફૂલઝાડ, નાનું એવું ભગવાન નું મંદિર અને એવું પવિત્ર વાતાવરણ કે જ્યાં રણસિંહ રાજાનો આત્મા શાંતિ પામી ગયો. શાંતિ તો ક્યાં હોય, એવા સંત મહાત્માઓના આશ્રમમાં, પ્રભુના મંદિરમાં. બાર બંગલાને બોર્ડ માર્યું શાંતિ ભુવન, અંદર જાવ એટલે બળતરાજ ઉઠતી હોય. ન્યા શાંતિ હોય ને, શાંતિ તો હોય એવા હરિજન સંતો મહાત્માના આશ્રમમાં કે જ્યાં હરમેશના માટે પ્રભુના ગુણાનો વાત ગવાતા હોય, જ્યાં હરમેશના માટે પ્રભુના પ્રભુમય વાતાવરણ હોય, અનેક સંતો મહાત્માની અવરજવર હોય, અનેક સંતોના ચરણની રજ પડી હોય, ત્યાં શાંતિ હોય. રણસિંહ રાજાનો આત્મા શાંતિ પામી ગયો. એવું પવિત્ર વાતાવરણ. એક દ્રષ્ટાંત છે, બે મહાત્મા ફરતા ફરતા કોઈ દરિયા કિનારે જઈ ચડ્યા. દરિયા કિનારાનું છેલ્લું ગામ. હવે છેલ્લા દરિયા કિનારે વસ્તી કેવી હોય, બધા લગભગ માછીમારોની. ફરતા ફરતા મહાત્મા એ ગામમાં જઈ ચડ્યા. હવે દેવ યોગે એક ભક્ત દંપતી આ ગામમાં વસે, વૃદ્ધાવસ્થા થઈ ગયેલી, જેની બે જ માણસ. પણ કોઈ દિવસ કોઈ સંતો મહાત્માઓની પધરામણી થાય નહીં, દર્શન થાય નહીં. ઘણા જિજ્ઞાસુ પણ ત્યાં સંતો હોય ક્યાંથી. એમાં બે ખાખી મહાત્મા ઉભી બજારે ચાલ્યા આવે, અલખ નિરંજન ભિક્ષાન દેહી, અલખ નિરંજન ભિક્ષાન દેહી કરતા. એટલે ભક્તરાજે અવાજ સાંભળ્યો, કોઈ સંત પધાર્યા. એકદમ દરવાજો ખોલીને બહાર ગયા. સામેથી બે ખાખી મહાત્માઓને આવતા જોયા એટલે દોડીને સામે જઈ બે હાથ જોડી પ્રણામ કર્યા, સીતારામ કર્યા, ઘેર લેવા, આસન બિછાવી દીધા. સંતો આસન ઉપર બેઠા, જળરામ ભરીને આગળ મૂક્યું, હાથ પગ મોઢું ધોયા, જળરામ પીધું. પછી ભક્તરાજે પૂછ્યું, બાપુ આપ પ્રસાદ લેશો કે ઉપવાસી છો તો ફલાહાર મંગાવ્યું. બે ખાખી કે નહીં ભક્તરાજ, અમારે નિયમ હે. હા બાપુ, કયો શાનું કેવું નિયમ છે તમારે? કે જિસને ગંગાજી મેં સ્નાન ક્યા ઉસકા ઘર કા પ્રસાદ હમ પાતે હૈ, જેને ગંગાજીમાં સ્નાન કર્યું હોય એના ઘરનું અમે અનાજ ખાઈ. ભક્તરાજે વિચાર્યું કે બાપુનું નિયમ છે, પણ આજ જમ્યા વિના જો સંતો અમારા આંગણે પાછા જાય તો અમે અમારો ગ્રસ્તાશ્રમ નો ધર્મ ચૂકી જઈ, સ્વધર્મ ચૂકી જવાય. અતિથિ દેવો ભવ, માનવ કલ્યાણના આજ સનાતન ધર્મનો મુખ્ય આદેશ છે. અતિથિ દેવો ભવ, આંગણું પૂછીને આવનાર કોઈ પણ અતિથિ, સંત સાધુ ભેક ભગવાન, એને દેવનું સ્વરૂપ માનીને સેવા બજાવી જોઈએ. એટલે ભક્તરાજે કહ્યું કે બાપુ, હું અને મારા ભંડારી હમણાં થોડાક જ દિવસ થયા કે ઘેર આવ્યા, યાત્રાએ ગયા હતા, ગંગાજી ગયા, યમુનાજીમાં નાયા ને એ બધે ફર્યા, મંદિરે મંદિરે દર્શન કર્યા. ખાખી, હા તો હમ પ્રસાદ પાયગા. કે બાપુ, આપ અમારા ભંડારી રસોઈ બનાવે ચાલશે? કે નહીં, આમ તો સ્વયં પાકીએ. એટલે ભક્તરાજે બધું સીધું સામાન બધી તૈયારી કરી દીધી. આંગણાની અંદર આ બંને ખાખીએ ધૂણો બનાવી, રસોઈ બનાવી, રસોઈ તૈયાર થઈ, ભગવાનને ભોગ લગાવી અને બે ખાખી હરિહર કરવા બેઠા. અર્ધું હરિહર કરી રહ્યા છે ત્યારે એક મહાત્માએ પૂછ્યું, ભક્તરાજ? હા બાપુ. ભક્તરાજ માછરીની કોરે બેઠેલા થાંભલીના ટેકે, એમના ઘેરથી ભંડારી બારણામાં બેઠેલા. ઓ ગંગાજી કા ઘાટ પે મહાત્મા કી પર્ણકુટી કિતની હૈ. એટલે ભક્તરાજે ભીનું હંકેલી, જોયું તું નતું? કે બાપુ, હવે ગંગાજીના ઘાટની તો શું વાત કરવી, એનું શું વર્ણન કરવું. ઘાટ કૈસા હૈ? કે બાપુ, એની કઈ વાત થાય નહીં, પર્ણકુટી કિતની હૈ. એટલે ભક્તરાજે વિચાર્યું, ખોટું કેટલી ઘડી હાલ છે અને હવે હરિહર કરી આવ્યા છે, કામ પૂરું થઈ ગયું છે, હવે આપણે સત્ય કહી દેવું એટલે માફી મળી જાય.
ભક્તરાજે હાથ જોડ્યા, બાપુ માફ કરજો, ક્યાં હે કે અમે ગંગાજી નથી જોયા, યમુનાજી નથી જોયા, અમે ક્યાંય ગયા નથી, આ ગામમાં અહીં રહી છે, આજ તમારા દર્શન થયા. ત્યાં તો બે ખાખી ચીપિયા લઈને ઉભા થઈ ગયા, હા તમારી જાત કા ભગત સલા અમારા નિયમ તોડી દેલા, ગુરુભાઈ ઉઠાવ ચીપિયા કે માર માર કે હડી નરમ કરજો. એટલે ભગત દોડીને ઘરમાં ગીરી ગયા, અંદર થી હાંકળ વાંચી દીધી. આ ભક્ત દંપતી ઘરમાં બે ખાખી એક એક ખાખે બેસી ગયા. ગુરુભાઈ તું મેરી દેવા, મેં ઇધર બેઠું કે સલા બહાર નીકળતો માર માર કે હડી નરમ કરજો. હવે આ ખાખી ને કોણ સમજાવે, દિવસ અસ્ત થવા આવ્યો તો એ બે બાવા બેઠેલા. રાતના 9 વાગ્યા, 10 વાગ્યા, 11 વાગ્યા, ભગત આમ કમાડ ની તળે થી જોવે તો બે બાવા બેઠેલા એમને ચીપિયા લઈને. ભગવાન ને પ્રાર્થના કરે કે મહારાજ હવે આમને તું સદબુદ્ધિ આપ, નહીં તો અહીં કોઈ આડું ફરે એવું નથી, આને કોઈ સમજાવે એવું નથી. રાતના 12 થયા, 12:30 થયા, આકાશમાં ચંદ્રમા ખીલ્યો, દૂધ જેવું જવાળ્યું, બે ખાખી બેઠેલા. આકાશમાંથી બે ગાયો ઉતરી કાળા રંગની, આંગણામાં ઉભી રહી. એટલે મહાત્મા એ કે ગુરુભાઈ ગવાય, હા ઉભી રહી ને એક એક ગળોટીઓ માર્યું ને બે ગાયો સફેદ થઈ ગઈ. મહાત્મા કે એ ક્યાં પૂછ્યું, અરે મૈયા કોણ હે તું? એટલે ગાયો જવાબ આપ્યો કે હું ગંગાજી છું, આ મારા બેન યમુનાજી છે. ઇધર ક્યું આવી હતી કે અમારામાં ઘણા માણસો પ્રેમથી શ્રદ્ધાથી સ્નાન કરે છે અને અમારો સહજ સ્વભાવ છે, ગંગાજીમાં નાયે નો જાય પાપ ત્યારે છે ગંગાજીનો પ્રતાપ, ગંગાજીમાં સ્નાન કરવાથી અવશ્ય પાપનો નાશ થાય છે. એ માણસો આવીને અમારામાં સ્નાન કરે છે ને અમારે એને પવિત્ર કરીને બહાર કાઢવા પડે છે, એટલે એમના કરેલા કર્મ જે કઈ અમારે વરી લેવા પડે છે. એવા ઘણા પાપ કર્મ ભેગા થાય ને ત્યારે અમારા શરીર કાળા થઈ જાય છે અને એ પાપ કર્મ માંથી છૂટવા માટે આવા કોઈ સંતો ભક્તોના ઝૂંપડા હોય, જ્યાં સંત મહાત્માની ચરણરજ પડી હોય, એ રજમાં અમે જઈને આલોટીએ છીએ ને એટલે અમે પવિત્ર બની જઈએ છીએ. ત્યાં તો બે ખાખીનો ગર્વ ગળી ગયો, આહા હા, અરે ભક્તરાજ કમાડ ઉગાડ કમાડ ઉગાડ. કે બાપુ એ વાત ખોટી, એ હવારે કોઈ બીજા માણસો આવે ત્યારે, અત્યારે અમે મારખમી કેવું નથી. અરે કભી નહીં મારું. કે ના ના બાપુ, ભૂભૂતિકા ક્યાં ભરોસા, અમે ખમી કેવું નથી. સવારે બીજા કોઈ માણસો આવશે ને ત્યારે ઉગાડશું. કે નહીં કભી નહીં મારું, મેં તારા કુત્તા હું, મેં તારા ગુલામ હું. કે ના એ બધું ખોટું. કભી નહીં મારું. કે કમાર ખોલ. કે ના ના. બે ખાખી પોતાના ગુરુ મહારાજ ના સોગન ખાધા કે અમારા ગુરુ કી કસમ કભી નહીં મારેગા. ભક્તરાજ વિચાર્યું ગુરુના સોગન સાધુ ખોટા ખાય નહીં, મારશે નહીં, હવે બીજી વાત ગમે હોય. એટલે દરવાજો ઉગાડ્યો, ત્યાં તો બે ખાખી લાકડી પડે એમ પગમાં પડી ગયા. અરે ભક્તરાજ તુમ તો બહુ બડા હૈ, ઇધર યમુનાજી આતે હૈ, ગંગાજી આતે હૈ, સબ તીર્થ યહાં હૈ. કે બાપુ એ તમે જે કહેતા હોય અમને કઈ ખબર નથી, અમે કઈ જાણતા નથી, અમે તો તમારા જેવા કોઈ સંતો પધારે તો એની પ્રેમથી સેવા બજાવીએ છીએ. સંતો અને ભક્તોના આશ્રમ ને આંગણા આવા પવિત્ર હોય છે, ક્યાં શાંતિ મળે. આ ત્રિવિધિના તાપમાંથી શાંતિ મેળવવા માટેના સ્થાન છે. રણસિંહ રાજાનો આત્મા શાંતિ પામી ગયો. સાંજનો સમય થયો, ભગવાનની સંધ્યા આરતી થઈ. ખીમડા ભક્તે ઢેરડી નગરમાંથી દરેક સંતો મહાત્માઓને હરિજનોને ભક્તોને આમંત્રણ આપ્યું, તેડાવ્યા. ગતગંગા એકત્ર થઈ ભગવાનના મંદિરમાં અલગ ધણીનો પાઠ પુરાણો, પાઠ ઉપર જ્યોતિષરૂપ ભગવાન બિરાજમાન થયા. રણસિંહ રાજાને પ્રભુની સન્મુખ બેસાડ્યા. ખીમડા ભક્તને સતી દાલલભાઈએ હાથમાં એકતારો લઈ અલગ ધણીનો આરાધ કર્યો ત્યારે ભજનવાણી એમ સાક્ષી પૂરે છે કે અસલ જુગ તો એવા હતા કોઈ સંત વિરલા જાણતા.
असल जुगता एवाहता कोई संत विरला जानता अलख धनी नो आराध करता आराधे प्रभु आवता अलख धनी नो आराध करता आराधे प्रभु आवता आराधे प्रभु आवता अलख धनी नो आराध करता ना आराधे प्रभु आवता गत गंगा ये मली अलग धनी नो आराध करो अने प्रभु प्रसन्न थिया चामड़ा ना कुंड मा गंगा जी प्रकट थिया प्रत्यक्ष प्रमाण देखानो गंगा जी प्रकट थिया एटले खीमड़ा भक्ते उभा थई पूजा मा मुकेलो शंख शंख लई अने चरणामृत नो भर्यो અને રણશીરા તેને કહ્યું કે લે બાપ આ પ્રભુના ઘરની પ્રસાદી રણશીરા તે મારે બેટે ઢેઢે બહુ કરી હવે કુંડમાંથી ભરી લાવે છે હું જોઉં છું ના કે લે પ્રસાદી આ તો કઈ પીવાય કે લે આ ચરણામૃત પ્રભુ પ્રસન્ન થયા છે ગંગાજી પ્રગટ થયા છે મનમાં સંશય થયો પણ કંઠી બંધાવવા માટે આગ્રહ બહુ કર્યો પછી હાથ તો સરમે સરમે લાંબો કરવો પડે ને હાથ લંબાયો એક હાથ ડાબો હાથ નીચે રાખ્યો જમણો હાથ ઉપર રાખ્યો ખીમડા વખતે ચરણામૃત રેડ્યું એટલે બાપ પીજા એટલે આમ અધર હાથ કરીને મોઢે ખાલી આમ હાથ ફેર્યો અંગરખાની બામાં ઉતારી મૂક્યું ચરણામૃત ખીમડા વખતે મસ્તક ઉપર હાથ મૂક્યો બાપ ધર્મથી ઢૂકડો રહેજે પાપથી વેગળો રહેજે બને એટલું ઈશ્વરનું સ્મરણ કરજે અને આવનાર સંત સાધુની સેવા બજાવજે ટુકડો ત્યાં પ્રભુ ઢૂંકડો હવે બીજી બેવડી તેવડી કંઠી અમે કઈ બાંધતા નથી કે એ તો દોરા હળી જાય તૂટી જાય પણ શબ્દ ગુરુ અને સુરતા ચેલા ગુરુ મહારાજના વચનનો વિશ્વાસ રાખી અને બતાવેલા રાહ પ્રમાણે જીવન જીવવું એનું નામ ગુરુમુખી કહેવાય કંઠી બાંધે ગુરુમુખી નથી બની જવાતું પછી ગુરુ જાતા એ ઉગમણા ચેલા જાતા એ આથમણા એને ગુરુમુખી નો કહેવાય બસ આ સિવાય બીજું કઈ તારે કરવાની જરૂર નથી બને એટલું ઈશ્વરનું સ્મરણ કરવાનું અને બને એટલી સંત સેવા બજાવવાની સેવા અને સ્મરણ આ બે ભવસાગર પાર કરવાની પાંખો છે ગ્રસ્તાશ્રમમાં રહી અને જેને કલ્યાણ કરવું એને માટેનો રસ્તો છે સેવા છે એ માતા છે ઈશ્વર છે એ પિતા છે ઈશ્વરની ઓળખાણ પિતાની ઓળખાણ માતા સિવાય બીજું કોઈ કરાવી શકે નહીં માતાને જ ખબર હોય કે આ તારો પિતા છે સેવા છે માતા છે ઈશ્વર છે પિતા છે સેવા અને સ્મરણ આ બે ભવસાગર પાર કરવાની પાંખો છે માટે જા હવે તું ગુરુમુખી બન્યો એટલે તરત જ ઉભો થયો કે ઝટવી જવું છે હમણાં ઢેઠ કઈક બીજો ખેલ લાવે તરતા જ ઘોડો છોડી ઘોડામાંથી સ્વાર થઈને મારતા ઘોડે રણછી રાજા રવાના થઈ ગયા પોતાના રાજ દરબારમાં આવી અશ્વશાળામાં ઘોડો બાંધી પોતાના શયનખંડમાં જઈ વસ્ત્રો ઉતારી અને પલંગમાં સૂઈ ગયા રાત્રિ વીતીને સવાર પડ્યું અંગરખું આમ ખીચે લટકાવેલું એક વેંચમાં એમનો ડાઘ પડ્યો રહેલો દાસીને બોલાવી દાસી જા અંગરખું ધોયા જો જ્યાં ડાઘ રહેવો ન પડે નહીતર શરીરમાંથી ચામડી નહીં રહે દાસી વિચારવા લાગી કરે રે મારો રહ્યો ક્યાં મૂ હોય છે શેનો ડાઘ પાડ્યો હોય છે ભયો જાય તો ઠીક દાસીએ પાણીનું ખાલી બેડું લીધું અને મોટા મોટા બે સાબુના ગોળા લીધા અંગરખું ખભે નાખી તળાવના કિનારે જઈ ધોવાનો આરો હતો ત્યાં જઈ અંગરખું પલાળીને માંડ્યા સાબુ ઘસવા પણ ડાઘ સહેજે ઝાંખો ન થાય ચટકી કાઢતો જાય બે સાબુ ખલાસ થઈ ગયા દાસીના હાથ દુખી ગયા દાસી હતાશ થઈ ગઈ ડાઘ ન ગયો કારણ કે આ કોઈ સાધારણ વસ્તુનો ડાઘ નહોતો દાસીએ વિચાર્યું કે આ શરીરમાં તો ચામડી નહીં રહેવાની
ભય ની મારી દાસી અંગરખાની બાની કડચલી વાળીને જેટલો ડાગ હતો એટલું કપડું બહાર રાખીને મોઢામાં નાખીને વળદઈને માંડ્યું ચૂસવા કે તૂટી જશે તો મારવાનો છે, ડાગ રહેશે તો મારવાનો છે. ઘણી વાર ચૂસ્યું, મોઢાની ગરમી લાગી અને ડાગ ઓગળ્યો. ઈ ચરણામૃત ઓગળી અને ગયું પેટમાં. પેટમાં જાતા દાસીને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. સતારશા બાપુના ભજનમાં એક આવે છે સાખીમાં, કંઠી બાંધ કર ચેલે મુંડે ખાલી ફૂકત કાન આયસા ઢોંગી ગુરુ સે ભાઈ મીટે નહીં અજ્ઞાન. સચ્ચા ગુરુ કી ફૂક હૃદય મેં આગ લગાવે જીતના મન કા મેલ ફૂક સે સબ જલ જાવે, સબ જલ જાવે મેલ જ્ઞાન જટ આવે ભાઈ કહે દાસ સતાર સમજ રે મના સચ્ચી બાત સુનાઈ. એક સો મણનો ઢગલો હોય દારૂનો, પણ એક સહેજ ચિનગારી અડી જાય તો એક સાથે સો મણ દારૂનો ઢગલો સાફ થઈ જાય. એમ હજારો જન્મના કર્મ હોય છતાં જો સદગુરુ મહારાજ નો સહેજ ચિનગારી અડી જાય ને તો બળી ખાક થઈ જાય બધા પાપ, અને જેને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. પણ અડવા દે તો ને આપણે અડવા જ નથી દેવાનું, ભલે ને સંતો ગમે એમ સમજાવ્યા કરે. દાસીને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, અનેક જન્મનો ડાગ વિયોગ્યો, અંગરખાની બાયેથી ડાગ વિયોગ્યો, સીતારામમય જીવન બની ગયું જેને રોમ રોમ વૈરાગ વ્યાપી ગયો, શ્વાસોશ્વાસ જેને સમરણ ચાલુ થઈ ગયું, અંગરખું નીચોવી ખભે નાખી પાણીનું બેડું ભરી મસ્તકે લીધું તો સતી દાવેબાઈના માથે જેમ સવા હાથ બેડું ઊંચું ચાલ્યું આવતું એમ દાસીના મસ્તકે સવા હાથ બેડું ઊંચું ચાલ્યું આવે. એક જ વસ્તુ હતી, એનો જ પ્રતાપ હતો. રણસિંહ રાજા મહેલના જરૂખે બેઠા છે, સીતારામ 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 કરતી દાસી ચાલી આવે છે. રણસિંહ રાજાએ આમ જોયું, ઓહ આ શું આવો ચમત્કાર. એકદમ નીચે ઉતર્યા, સામે આવી હાથ જોડ્યા, બહેન તને કોઈ મહાત્મા મળ્યા, કોઈ પરમાત્મા મળ્યા, કોઈ એવા મહાન સદગુરુ મળ્યા, આ બધું શું. દાસી હાથ જોડ્યા, બાપુ કોઈ મળ્યું નથી, આ બધો આપનો પ્રતાપ છે. રણસિંહ રાજા કે જોયા સમાધિ ખોદતા હતા કે તમારો પ્રતાપ છે, આ દાસી કે તમારો પ્રતાપ છે. બેન શું છે હકીકતની વાત કર. દાસીએ વાત કરી કે સાબુ ખલાસ થઈ ગયા, હાથ દુખી ગયા, ડાગ ગયો નહીં અને મને ભય લાગ્યો એટલે મેં એ ડાગ મોઢામાં નાખીને વળ દઈને કપડું ચૂસ્યું. ડાગ તો ગમે એનો હોય, પણ એ ઘૂંટડા મેં ઉતાર્યા અને મારા પેટમાં ગયો એનો આ બધો પ્રતાપ છે. રણસિંહ રાજા કહે, ઓહો મેં કદાચ ખોબો વાળ્યો ને તો ખોબો ભરી દે. રણસિંહ રાજા કહે છે, કાંઈ વાંધો નહીં, હજી ક્યાં મરી ગયા છે, બે જીવે જ છે, પાછો જાઓ. તરત તૈયાર થઈ ઘોડામાંથી સવાર થઈ અને રણસિંહ રાજા ખીમડા ભક્તના આશ્રમે આવ્યા. પછી તો વિવેક આવી ગયો, કારણ કે જરૂર પડે ને તારે માણસમાં વિવેક આવે. દરવાજાની બહાર ઘોડો ઉભો રાખી દીધો, ત્યાં ઉતરી ગયો, ઉતરીને અંદર ગયો. ખીમડા બાપુ સીતારામ, ખીમડો આવો આવો ભાઈ, કેમ શું આવું થયું અમારે જેવું કઈ કામકાજ કે હા શું છે કે રાત્રે તમે જે મને ચરણામૃત આપ્યું હતું ને મેં પીધું નથી એટલે મને ફરીને ચરણામૃત આપો. ખીમડો ભગત ગઈ રાયના ભાવ રાતે ગયા, વખત વયો ગયો, હવે ચરણામૃત નથી કે પણ કુંડ ભર્યો છે ને કે આ કુંડ ભર્યો છે માંડ ખોબે ખોબે પીવા, એ કુંડ નું છે, બાકી ચરણામૃત નથી. એ સમય વયો ગયો, ગઈ પલ પાછી ફેર નહી આવે સમજ મુંડ ઘેમાર, ભવસાગરની ભૂલવણીમાં વીતી ગયા જુગ ચાર ફેરા ફરીને, ગયેલો સમય કોઈ દિવસ પાછો આવતો નથી. સમય વયો ગયો, હવે તો કુંડ ભર્યો છે, કુંડ પી માંડ પીવા પાણી, કે મારા તો મરી જાઉં કે કાલે મરી જાઉં અત્યારે મરી જાય, મેં શું કરીએ. રણસિંહ રાજા કાલાવાલા કરે છે, અજીજી કરે છે કે મહારાજ ગમે એમ કરો પણ મને ચરણામૃત આપો, કે હવે અમારામાં કોઈ શક્તિ નથી, અમારેથી કઈ બની શકે એવું નથી, કે પણ ગમે એમ કરો, તમે કયો એમ કરવા હું તૈયાર છું. એક વાત છે, હવે તો અમારા ગુરુ મહારાજ અહીંયા આવે અને 12 કરોડ સંતો ભક્તોની ગત ગંગાને એકત્ર કરે, 12 કરોડ સંતો ભક્તો અહીંયા હાજર આવે,
બધા મળી અને અલગ ધણી નો આરાધ કરે, પ્રભુ પ્રસન્ન થાય, ગંગાજી પ્રગટ થાય તો તને ચરણામૃત મળે. રણસિંહ રાજા કહે, એમ કરો, પાછલે પડાલ જોતો આવ્યો કે નળિયા છે કે નહીં. અહીં તો લક્ષ્મીજી લાજ કાઢીને ફરે છે, કોઈક સેવક નું સીધું આવે ધૈર્ય કરી છે, નહીં જાય ગિરનારી. એમાં 12 કરોડ સંતો ભક્તો ને અમારે અહીંયા બોલાવા કેમ? અમારી કોઈ શક્તિ નથી. રણસિંહ રાજા કે છે, 7 પેઢીથી મારા રાજના ખજાના ભર્યા છે, ખજાના ખાલી થઈ જાય, મારું સર્વસ્વ લૂંટાઈ જાય તો ભલે, પણ મને ચરણામૃત આપો, ગમે એ ખર્ચ થાય હું ભોગવવા તૈયાર છું. ખીમડો ભગત એમ હોય તો અમે અમારા ગુરુ મહારાજ ને તેડાવીએ, અને અમારા ગુરુ મહારાજ જો આમંત્રણ મોકલાવે ને તો એ બધી ગત ગંગા અહીંયા આવે, બાકી અમારી કીધે ન આવે કે તમારા ગુરુ મહારાજ ને તેડાવો. ત્યારે ખીમડા ભક્તે પોતાના ગુરુ મહારાજ જે મેઘધારો હતા એમને તેડવા માટે માણસ મોકલ્યો. ગુરુ મેઘધારો પધાર્યા. ખીમડા ભક્તે હકીકતની વાત કરી ત્યારે ખીમડા ભક્તે અને ગુરુ મેઘધારવા એ બંને મળી દરેક સંતો ભક્તોને વાયક મોકલાવાની શરૂઆત કરી. સંતોની દુનિયા જુદી છે, એમની ભાષા જુદી છે, એમનો ધ્યેય જુદો છે. આપણે જેને આમંત્રણ કહીએ છીએ ને એને સંતો વાયક કહે છે. પેલો વાયક ઢેલાડીએથી ન જાય, હો દીવાયક કાશીએ જાય, કાશીના કેદાર ભૈરવનાથ આવજો, ખાડા કેરી ધાર ઓ દી ખેલ્યા ખાડાની તાર, જોઈ વિચારી વીરા મારા આમંત્રણ કાશી મોકલાયું. કાશી થી કેદારનાથ ભૈરવનાથ તમે વહેલા આવજો, ખેલ છે આ ખાંડા કેરી ધાર. આ ખાલી ભજન નથી, ખાલી સત્સંગ નથી, ગંગાજી પ્રગટ કરવાના છે, પ્રભુને પ્રસન્ન કરવાના છે, રણસિંહ રાજાને ચરણામૃત આપવાનું છે. માટે વિચાર કરીને પગલું ભરજો, કારણ આ તો રાજા છે, કદાચ ન કરે નારાયણ અને ગંગાજી પ્રગટ ન થાય તો ધડથી મસ્તક જુદા કરે કે ભાઈઓ આ બધાને આવા ખોપમાં ઉતારો છો. ખેલ છે આ ખાંડાની ધાર, જોઈ વિચારીને વીરા આવજો. પહેલું આ વાયક કાશ્ય મોકલાયું, અને બીજું વાયક ઢેલડીએ થી ન જાય, ઓ દીવાયક એ જૂનાગઢ જાય,
આમંત્રણ દિલ્હી નગરથી જૂનાગઢ મોકલાયું. જૂનાગઢ થી નવનાથ અને 84 સિદ્ધ તમે આવજો. ખ્યાલ કરવા જેવી ને સમજવા જેવી વાત છે. અત્યારે જેટલું વિજ્ઞાન વિકસ્યું છે, અત્યારે જેટલી સગવડ છે, એટલી સગવડ આજથી 500 વર્ષ પહેલા નહોતી. વાહનો નહોતા, તાર ટપાલ ટેલિફોન એવા કોઈ સાધનો નહોતા. આજથી 100 વર્ષ પહેલા, તો આ તો 500 વર્ષ પહેલાનો ઇતિહાસ છે. 500 વર્ષ પહેલા કેવી સગવડ છે. આપણા વડવાઓ કહે છે કે ભાઈ અમારા સમયમાં આવું કઈ નહોતું. અત્યારે તાર ટપાલ ટેલિવિઝન ટેલિફોન વાહનો આ વિજ્ઞાન વિકસ્યું ત્યારથી છે. તો આપણે વિચારીએ દિલ્હી નગરને અને કાશીને કેટલું છેટું, દિલ્હી નગરને અને જૂનાગઢને કેટલું છેટું. આ આમંત્રણ, કાંઈ વાહન નહીં, તાર ટપાલ ટેલિફોન નહીં, કેવી રીતે પહોંચે? એક જ દિવસે, એક જ ટાઈમે, એક જ જગ્યાએ આ બધા હાજર થાય. 12 કરોડ સંતો ભક્તોને આમંત્રણ આપવાનું હતું. વાહન નહોતા, તાર ટપાલ ટેલિફોન નહોતા, તો પછી કોઈ માણસ મોકલતા છે? માણસ મોકલે તો 12 કરોડ સંતો ભક્તોને આમંત્રણ આપવું, એની સામે 6 કરોડ માણસો તો જોઈ ને. એટલી બધી માણસોની સગવડ નહોતી. તો પછી આ આમંત્રણ પહોંચે કેમ? એક જ ટાઈમે, એક જ દિવસે, એક જ જગ્યાએ બધા ભેગા થાય. બહુ વિચારવા જેવી વાત. આ આમંત્રણ કોઈ તાર ટપાલ કે ટેલિફોન દ્વારા જાતા નહીં, કોઈ માણસો જાતા નહીં, ખાલી સંકલ્પ દ્વારા આમંત્રણ મોકલવામાં આવતા અને આગળના સંતો ભક્તોના સંકલ્પો સિદ્ધ થતા. બેઠા બેઠા અહીંયા સંકલ્પ કરે કે અત્યારે સવજીભાઈ આવે એટલે સવજીભાઈ ત્યાંથી ઉભું થઈને હાલી જ નીકળવું પડે. આવા સંતોના સંકલ્પો સિદ્ધ થતા અને એનો મોજુદ દાખલો છે. સાક્ષીભૂત હજી માલા જાળ અને જેસલપીરની પીપળી ઉભા છે. કચ્છની યાત્રા ગયા હોય એને જોયા હોય. માલદે અને રૂપાદે મેવાડમાં રહેતા, જેસલ અને તોરલ અંજારમાં રહેતા, એકબીજાના નામથી પરિચિત છે. મળ્યા નથી, દર્શન કર્યા નથી અરસપરસ, ખાલી ખ્યાતિ સાંભળી છે, નામ ના સાંભળી છે. માલદે રૂપાદે ને મેવાડની અંદર વિચાર આવ્યો કે અંજારના માલિક જેસલ પીર અને સતી તોરલ બહુ ભજનાનંદી છે, પ્રમાણિક છે, સંત સેવા સારી બજાવે છે, મહાન ધર્મિષ્ઠ છે, દર્શન કરવા યોગ્ય છે, જેમનો સત્સંગ સાંભળવા લાયક છે. ચાલો આપણે જેસલ તોરલને મળવા જઈએ. માલદે રૂપાદેને વિચાર આવ્યો. એ જ ટાઈમે અંજારમાં જેસલ અને તોરલને વિચાર આવ્યો કે મેવાડની અંદર માલદે ને રૂપાદે મહાન પ્રમાણિક છે, મહાન ભક્ત છે, સેવાભાવી છે, જ્ઞાની છે, જેમનો સત્સંગ સાંભળવા લાયક છે. તો ચાલો આપણે માલદે રૂપાદે ને મળવા મેવાડ જઈએ. મેવાડથી માલદે રૂપાદે રથ લઈને નીકળે છે. અંજારથી જેસલ અને તોરલ રથ લઈને નીકળે છે. ચાલતા ચાલતા બંને રથ રણમાં ભેગા થાય છે. સામસામા રથ આવીને ઉભા રહ્યા, એકબીજાની ઓળખાણ નથી, પણ પોતાના ગુરુ મહારાજની બતાવેલી શાન પ્રમાણે ભક્ત દંપતી ઓળખ્યા. એક ભજનવાણીમાં આવે છે, આંખ્યું વાળા નરને તમે ઓળખો જેને હોય સદગુરુજીની શાન, જેને સદગુરુ મહારાજની શાન પ્રાપ્ત થયેલી હોય. આપણે પહેલા વાત આવી કે સંતને ઓળખવા હોય તો ભક્ત બનવું પડે છે અને ભક્તને ઓળખવા હોય તો સંત બનવું પડે છે. સામસામા
બંને ભક્ત દંપતી નીચે ઉતરી મળ્યા, પૂછપરછ કરી કે અમે મેવાડથી માલદે ને રૂપાદે જેસલ ને તોરલ કે છે, અમે અંજાર થી આવી છીએ, એમ જેસલ તોરલ અમે તમને મળવા આવતા કે અમે તમે તમને મળવા આવતા. બંને ભક્ત દંપતી ત્યાં મળ્યા. રણ ની અંદર બેસવા માટે કોઈ છાંયડો નહોતો. માલદેવે માલ જાળ નું દાતણ કરીને દાતણ રોપ્યું. જોત જોતામાં બે માણસ બેસી શકે એવી જાળ બની. જેસલપીરે પીપળી નું દાતણ રોપ્યું તો જોત જોતામાં બે માણસ બેસી શકે એવી પીપળી બની. બંને ભક્ત દંપતી છાંયડે બેઠા. સતી તોરલે ઈ રણમાં વીરડી ગાળી પાણી આવ્યું પણ ખારું નીકળ્યું. રૂપાદેએ જેને મીઠું બનાવ્યું. ભક્ત દંપતીએ જલપાન કર્યું, સત્સંગની આપલે કરી, થોડો ટાઈમ બેસી અને પોતપોતાના નિવાસસ્થાને જવા તૈયાર થયા. માલદેવ રૂપાદે મેવાડ આવ્યા, જેસલ ને તોરલ અંજાર આવ્યા. એની સાક્ષી પૂતજી માલા જાળ અને જેસલ પીરની પીપળી મોજુદ ઉભા છે. એમ સૂચવે છે કે આગળના સંતો ભક્તોના સંકલ્પો આવા સિદ્ધ થતા. આ વાયક બધા સંકલ્પ દ્વારા ફરતા. એ લોકો ભક્તિ કરતા, આપણે ભક્તિ કરીએ છીએ, પણ આપણી ભક્તિમાં ને ભક્તિમાં થોડો એટલો જ ફેર છે કે આપણે ટપાલો હોય 11 વાગે લઈ જાય, લગ્ન વીતી જાય પછી કંકોત્રી મળે. બોલ્યા તો સંકલ્પ સિદ્ધ થતા, સંકલ્પ કરે એટલે તરત જ સિદ્ધ થાય. આ વાયક બધા સંકલ્પ દ્વારા ફરતા. કોઈ માણસ નતું મોકલવામાં આવતું કે તાર ટપાલ ટેલિફોનની કઈ સગવડ નહોતી. બીજું વાયક જુનાગઢ મોકલ્યું અને ત્રીજું વાયક ઢેલડીએથી ન જાય. ત્રીજું વાયક રણુજા મોકલાયું. રણુજા થી રામદેવજી મહારાજ, વિરમદેવજી અને માતા મિનલદેવ તમે આવજો. ચોથું આમંત્રણ અયોધ્યા મોકલાયું. હરિચંદ્ર ને તારાદેવ તમે આવજો. વાત સાંભળતા આપણને શંકા કુશંકા થાય, કારણ આ તો 500-600 વર્ષ પહેલાની વાત છે. જ્યારે મહારાજા હરિચંદ્ર ને તારામતી, તો બીજા યુગમાં હરિચંદ્ર સીધા જેને ઘેર તારામતી રાણી બીજા યુગમાં થયા. વચ્ચે ઘણા વર્ષો વીતી ગયા, યુગ વીતી ગયા, સમય વીતી ગયો. તો મહારાજા હરિચંદ્ર ને તારામતી ને આમંત્રણ કેમ આપવામાં આવે? મહારાજા હરિચંદ્ર ને તારામતી હાજર હશે? હાજર હોય તો જ આમંત્રણ મોકલાવાય, નહીં મોકલાવાય નહીં. પણ દેવાયત પંડિત ના ભજન માં આવે છે, પાંચા સાતા નવા બારા કરોડ 33 મેળે મળશે. એ પાંચા સાતા નવા બારા કરોડ 33 મેળે મળશે. શિવજી નો ચેલો દેવાયત બોલ્યા,
खेले नर सत्यारा हाथो चार जुगनी जे चौपाट अनेकोण ते त्रिजलो आराध चौपाट खेले नर सत्यारा चौपाट खेले नर सत्यारा रे पहला युगना पांच करोड़ બીજા યુગના સાત કરોડ ત્રીજા યુગના નવ કરોડ ને ચોથા યુગના બાર કરોડ કુલ 33 કરોડ સંતો ભક્તોનો ઉદ્ધાર થયો 33 કરોડ સંતો ભક્તોનું ભક્તમાળ બંધાણું આ 33 કરોડમાં મહારાજ હરિચંદ્ર ને તારામતી ભેગા છે બીજા યુગમાં હરિચંદ્ર સીધા જઈ ને ઘેર તારામતી રાણી 21 કરોડની મંડળી કીધી એમાં કરોડ સાત ચડ્યા નિર્વાણ સાત કરોડ સંતો ભક્તોની સાથે મહારાજ હરિચંદ્ર ને તારામતીએ નિર્વાણ પદ લીધેલું આ 33 કરોડમાં મહારાજ હરિચંદ્ર ને તારામતી નો સમાવેશ થાય છે 33 કરોડ નું જે ભક્તમાળ બંધાણું એમાંથી ન તો એક ઓછો થાય ન અંદર નવો કોઈ દાખલ થઈ શકે રેટમાળ ના ડબલા જેમ ફરે એના ઈ ભરાય એના ઈ ઠલવે એના ઈ ભરાય એના ઈ ઠલવાય એમ 33 કરોડ નું જે ભક્તમાળ બંધાણું એના ઈ જન્મે છે એના ઈ ભજન કરે છે બાકી બીજા નવા કોઈ અંદર દાખલ થઈ શકતા નથી ઈજ ભજન કરે છે આ 33 કરોડમાં મહારાજ હરિચંદ્ર ને તારામતી ભેગા છે જેથી એમને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અને કેવા વેશમાન ક્યાં હશે એની તો આપણને કઈ ઓળખાણ નથી ન જાને કુછ વેશમે નારાયણ મિલ જાય ઘણી વ્યક્તિઓ અમર છે ચાર સનંત કુમાર નારદજી અશ્વસ્થામા ભરતશ્રી મહારાજા ગોપીચંદ આ બધી વ્યક્તિઓ અમર છે ક્યારે ને કેવા વેશમાં આપણને મળે એ કઈ આપણે તો ઓળખી શકતા નથી કારણ કે આપણી પાસે એવી દિવ્ય શક્તિ નથી દિવ્ય ચક્ષુ નથી એ તો જેને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું હોય જેને દિવ્ય ગતિ પ્રાપ્ત થઈ હોય દિવ્ય ચક્ષુ જેને મળ્યા હોય એ ઓળખી શકે ચોથું આમંત્રણ અયોધ્યા મોકલાવ્યું અને પાંચમું આમંત્રણ ઢેલડીએ થીન જાય હો દીવાયક દિલ્હી શેર જા બાદશા બાદશા ને ઉરા બાયા જો હો દીજી કતી બિશા બાદશા ને ઉરા બાયા જો રે પાંચમું વાયક દિલ્હી મોકલાયું દિલ્હીથી કતિપશા બાદશાહ ને હુરાબાઈ તમે આવજો જો જાતના મુસલમાન હતા છતાંય જેમણે માનવ કલ્યાણનો આજ સનાતન ધર્મ અપનાવેલો માનવ કલ્યાણનો આજ સનાતન ધર્મ એવો છે કોઈ પણ માણસ ધર્મ આચરી શકે હિન્દુ યા હોય યાર મુસલમાન હોય પ્રભુના દરબારમાં કોઈ ઊંચ નથી કોઈ નીચ નથી કોઈ રૂડું નથી કોઈ રૂપાળું નથી કોઈ નાનું નથી કોઈ મોટું નથી સર્વ સમાન છે કતિપશા બાદશાહ ને હુરાબાઈ તમે આવજો અને છઠ્ઠું આમંત્રણ કોલાંબા મોકલાયું પાલિતાણા ડિસ્ટ્રિક્ટમાં કોલાંબા ગામ આવ્યું કોલાંબાની અંદર રબારી કોમમાં સારો અને સુરો બે ભાઈ થઈ ગયા દેવાયત પંડિતના જે શિષ્ય સારો ને સુરો તમે બે આવજો અને સાતમું આમંત્રણ ઢેલડીએ થીન જાય
दे आव जो रे हो धीरे देवायत पंडित देवल दे आव जो रे हो धीरे देवायत पंडित ने देवल दे तमे आव जो સાતમું આમંત્રણ દેવાયત પંડિત અને દેવલદે ને મોકલાયું. આઠમું આમંત્રણ કુંભાર રાણા અને 1500 રાણી તમે આવજો. આપણે વિચારીએ ભાઈ કુંભાર રાણા તો બરાબર છે, પણ 1500 રાણીઓનું ક્યાં શું કામ? 1500 રાણીઓ મહાન પતિવ્રતા હતા. પતિવ્રતા સ્ત્રીને ભગવતીની ઉપમા આપવામાં આવે છે. ધર્મસભામાં, દેવસભામાં, ધર્મ મંડપમાં જેમને આમંત્રણ આપવામાં આવે છે. બીજા નંબરમાં માનવ કલ્યાણનો આદ સનાતન ધર્મ એવો છે, રામદેવજી મહારાજના આગમમાં આવે છે. સંવંત 20માં ધર્મ ધર્મ સ્થપાશે વર્તાશે જય જયકાર, સનાતન ધર્મ ચાલશે જેમાં રહેશે નારી તણો આધાર. કૃષ્ણાશ્રમમાં રહીને જેને ભજન કરવું, સેવા બજાવવી, એમાં મુખ્ય આધાર સ્ત્રીઓ માથે છે. આપણે હાવ હેલી વાત, સાદી વાત સમજાય એવી, કોઈ ભાઈના ઘેરથી બેન દેવલોક થઈ જાય, પછી બીજા કે ફલાણા ભાઈના ઘેરથી દેવલોક થઈ ગયા, ભાઈ ગર્ભંગ થયો, ગર્ભંગ થયો, આપણે ત્યાં જઈને જોઈએ તો ઘર તો એમના મનામાં જ ઊભું હોય, એમાંથી એક મોભડું નો ભાંગ્યું હોય, થાંભલી નો ખડી હોય, વાંહડા નો ભાંગ્યા હોય, કાંઈ નહીં, અનામત ઘર ઊભું હોય કે ભાઈ કહેવું છે ને ગર્ભંગ થયો ને ઘર ભાંગી ગયું, પણ ઘર તો આવું ઊભું એમ નથી કે ભાઈના ઘેરથી દેવલોક થઈ ગયા. હા એમ કહો ને ત્યારે મતલબમાં ઘર છે ને સ્ત્રીનું છે. પુરુષને મેરુ સમાન કરવો હોય તો સ્ત્રી કરે, ને ધૂળ ફાંકતો કરી નાખવો હોય તો સ્ત્રી કરે. પાંડવબોધમાં આવે છે, જે ઘર નાર શિલવંતી તો માલે દેવના દ્વાર, ઈ ભાઈની વેલી એમ ફળે ફળે આંબા કેરી શાક મન જેણે માર્યા. જે ઘર નાર કુભાર જાય કરે પ્યારી આશ, ઈ ભાઈની વેલી કેમ ફળે ફરે, 84ની માય મનડા જેના સ્થિર નહીં. 1500 રાણીઓ કુંભારાણાના વચન પ્રમાણે વર્તવા વાળી, પતિવ્રતા ધર્મ પાળવા વાળી, ભગવાને ચારણના રૂપમાં આવી અને કસોટી કરેલી. કુંભારાણાએ કહ્યું સતી લીરલબાઈને કે ગઢવીની આવી માંગણી છે, કાંઈ વાંધો નહીં. ગઢવીને કહેજો કે આજે રાત્રિના સમયે જે મહેલ કુંભારાણા વિનાનો હોય ને એ રાણી તમારી. સાંજ પડીને સતી દીવડિયા પ્રગટાવ્યા, સતી કરે અલગ ધણીનો આરાધ. સતી લીલલબાઈએ પ્રભુનો આરાધ કર્યો. કુંભારાણા રામજી મંદિરે ઢોલિયો બિસાવીને સુતા છે અને ચારણ રૂપે ભગવાન મેલે મેલે ફરે છે, જ્યાં જોવે ત્યાં કુંભો ને રાણી, કુંભો ને રાણી. 350 મહેલ ફર્યા, સવાર પડી ગયું, એક મહેલ કુંભારાણા વિનાનો નહીં. સવાર પડ્યું ને ચારણ ચોરે આવ્યા, રામજી મંદિરે આવીને જ્યાં જોયું ત્યાં કુંભારાણા ઘસઘસા ડુંગે છે, જગાડ્યા. ભગવાને કહ્યું કુંભારાણાને કે સાચો સાચો આ ધર્મ તમારો એવો છે, આ માનવ કલ્યાણનો ધર્મ. એવી 1500 રાણીઓ કુંભારાણાની પતિવ્રતા ધર્મ આચરવા વાળી, જેને ધર્મ મંડપમાં, ધર્મસભામાં, દેવસભામાં આમંત્રણ પાઠવવામાં આવે છે. 1500 રાણીને કુંભારાણા તમે આવજો. અને નવમું વાયક મેવાડગઢ બોકલાયું, મેવાડથી માલદે રૂપાદે તમે આવજો. અને દસમું વાયક દેલડીએ થી ન જાય,
અંજારે જેસલ ને તોરલ વેલાયાવ જોરે જેસલ ને તોરલ વેલાયાવ જોરે દસમું વાયક અંજાર મોકલાયું અંજાર થી જેસલ અને તોરલ તમે વહેલા આવજો ગુરુ મહારાજ ના ઘરનું વાયક આવ્યું વાયક આવ્યા પહેલા જેસલપીરે વાત જાહેર કરી છે કે હવે મારો સમય પાકી ગયો છે અને આજથી 3.5 દિવસે મારે સ્વધામ જવાનું છે સમાધિ લેવાની છે વાત જાહેર થઈ ગઈ કે તરત જ એવા વાયક રે આવ્યા ગુરુવાદેવના વાયક તો આવ્યા ગુરુવા દેવના વાયક ઈ પાછા કેમ જાય હા ઈ તો વાયક પાછા કેમ જાય એ સ્વર્ગના સમૈયા જેસલ ને હોઈ રહ્યા એવા સ્વર્ગના સમૈયા જેસલ ને હોઈ રહ્યા જેસલ જી રહેવે નહીં પલવાર અરે જેસલ રહેવે નહીં પલવાર આજ રુદાન કરે છે તોરલ સુંદરી રુદન રે કરે છે તોરલ ગુરુ મહારાજ ના ઘર નું વાયક આવ્યું જેસલ પીર કહેવા લાગ્યા સતી ગુરુ મહારાજ ના ઘર નું વાયક આવ્યું હવે કેમ કરશું મારે તો સમાધિ નો ટાઈમ છે દિલ્હી નગર જઈ અને પાછું પહોંચાય નહીં અને ગુરુ મહારાજ ના ઘરનું વાયક છે વાયક પાછું જાય નહીં હવે એક રસ્તો છે તમે જાઓ અને હું ઘેર રહું આપણા બે માંથી એક જઈને તો ચાલે તમે વાયકે જાઓ અને હું ઘેર રહું કારણ કે ગયા વિના તો ચાલે જ નહીં બીજે ક્યાંયથી આમંત્રણ આવ્યું હોય તો જવું ન જવું આપણી ખુશીની વાત છે પણ ગુરુ મહારાજ ના ઘરનું વાયક છે જેને આપણે માની રહ્યા છીએ જેનો આ બધો પ્રતાપ છે જેને આપણે ઈષ્ટ માન્યા છે ત્યાં તો જવું જ જોઈએ અને છેલ્લે એક જ વખત જો વાયક ચૂકી જવાય ને તો ધમ્યું સોનું ધૂળ મળી જાય કરેલી કમાણી હારી જવાય ગુરુ મહારાજ ના ઘરનું વાયક કોઈ દિવસ પાછું જાય નહીં ગંગા સતી ના ભજન માં બતાવે છે કે સાંગો પાંગ લગી
જેને એક રસ સરખો બદલાય નહીં રે બીજો રંગ રે રસ સરખો બદલાય નહીં બીજો રંગ બદલાય નહીં રે બીજો રંગ સરખો બદલાય નહીં બીજો રંગ પહેલેથી તે છેલ્લે સુધી સદગુરુના વચનમાં કાયમ રહેવું ને કરવી ભક્તિ અભંગ. આપણે તો બે દી વેરા ખળભળતો હોય ને પછી પાછો હમાઈ જાય કે બાપુ હવે બાપુની કંકોત્રી છે, આમંત્રણ છે, પણ હવે નહીં મેળાવે. ભેગા થાય ત્યારે કેજો બાબુ અમારે આમ હતું તેમ હતું ફલાણ હતું કેવાય. ભગત ભક્તિ એવી ન હોય. સાંગો પાંગ લગી એક રસ સરખો બદલાય નહીં જેને બીજો રંગ. સદગુરુના વચનમાં કાયમ રહેવું ને કરવી ભક્તિ અભંગ. એક જ વખત જો વાયક વચન ચૂકી જવાય તો ધમ્યું સોનું ધૂળ મરી જાય, કરેલી કમાણી હારી જવાય. માટે હું ઘેર રહું અને તમે જાઓ. સતી તોરલ કહે છે, કોઈ દિવસ ભજનમાં, સત્સંગમાં, મેળામાં, મંડપમાં, યાત્રામાં અત્યાર સુધી મેં એકલા પગલું ભર્યું નથી અને આ તમારો અંત સમય અને હું તમને મૂકીને ગુરુ મહારાજના વાયકે જાઉં તો દુનિયા શું કહે. માટે હું એકલી તો જઈશ નહીં, જવું હોય તો આપણે બંને સાથે જઈએ. જેસલપીર કે છે, દેવી પાછું પહોંચાય નહીં અને મારું બોલેલું વચન મિથ્યા જાય, મારો સમય બગડી જાય. માટે તમે જવા તૈયાર થાઓ અને ગયા વિના તો ચાલશે નહીં. સતી તોરલ કે છે, જો જવાનું હોય ને, મને તમારે મોકલવી હોય તો એક શરત કે કદાચ હું વાયકે જાઉં અને પાછી આવું, મને આવતા વાર થાય. અને જો તમે સમાધિ લઈ લીધી હોય તો સમાધિમાંથી જાગૃત થઈને તમારે મને મળવું જોઈએ. તમે મને એવું વચન આપો કે હું સમાધિમાંથી જાગૃત થઈને તમને મળીશ.
તો હું જવા તૈયાર થાઉં. જેસલપીર ઉદાસ થઈ ગયા, દિલગીર બની ગયા. સતી તોરલને કહેવા લાગ્યા, દેવી હું તમને શું વચન આપું? મારામાં એવી કઈ શક્તિ છે કે સમાધિમાંથી જાગૃત થઈને હું તમને જવાબ દઈ શકું? વચન આપો તો તમે આપો, આ બધો પ્રતાપ તમારો છે, અને જો મને પીર બનાવ્યો હોય ને તો તમે બનાવ્યો છે. તમને ક્યાં ખ્યાલ નથી, તમે ક્યાં અજાણ છો? હું તમને શું વચન આપું? મારામાં વચન આપવાની કોઈ શક્તિ નથી. જેસલપીર ઉદાસ થઈ સતી તોરલને કહે છે, આ વાત કોની પાસે જઈને મારે કહેવી? તમે જાણો છો, છતાંય તમે મારી પાસે વચન માગો છો, બીજાને તો કોને કહેવું? અમે રે હતા તોરાલ ઊંડા જળ બેડલી, અમે તો હતા હે તો દે ઊંડા જળ બે જળ બેડલી રે. ચીરે તો દે તમે રે મયાને તરતા હોય, જાણે જો કે છે એ મારો રુદિયો રૂવે ને માયલો ભીતર જલે. રોઈ રોઈ કે ને હા ભલા હું તોરલ દે આવાદક કોની આગળ ગાવું, એમ જાણે જો કે છે એ મારો રુદિયો રુવે ને માયલો ભીતર જલે. રુદિયો રે જેસલપીર કે છે, દેવી અમે હતા તોરલ ઊંડા જળ બેડલી, મારી બેડી તો ભવસાગરમાં બુડી ગયેલી હતી, તમે મળ્યા ને તરતા હોય, મારી બેડી જો ભવસાગર પાર ઉતારી હોય ને તો તમે ઉતારી છે, આ બધો પ્રતાપ તમારો છે, વચન આપો તો તમે આપો, સમાધિમાંથી જાગૃત કરો તો તમે કરો, બાકી મારામાં કોઈ શક્તિ નથી કે હું તમને વચન આપું. તમે વિચાર તો કરી જુઓ મારું જીવન કેવું હતું. અમે તો હતા રે તોળા દે કડવા વેલે તું બડા રે, અમે તો હતા તોરા કડવા વેલે તું બડા કડવા
वेले तू बड़ारे જેનું મસ્તક હરિગુરુ સંતના શરણમાં કોઈ મહાપુરુષના શરણમાં પ્રેમથી નમ્યું નથી એનું મસ્તક ન કહેવાય, એ કડવા વેલાનું તુંબડું કહેવાય. તે શિષ્ય કટુ તુંબી સમતુલા જે ના નમે હરિ ગુરુ પદમુલા. આવો કડવા વેલાના તુંબડા જેવો નમવાની તો વાત છે નહીં હોય, ગમે એ સંત આવે કે ભગવાન આવે તો મારી નાખવા, તોડી નાખવા, લૂંટી લેવા, બસ એક જ વાત. આ કડવા તુંબડામાંથી જો તમે મીઠો બનાવ્યો હોય ને તો તમે બનાવ્યો છે. મારામાં કઈ મીઠાશ આવી હોય તો આપનો પ્રતાપ છે. મને જોઈ અને જો કોઈ ખુશી થતા હોય, મારી વાત સાંભળવા કોઈ સંમત થતા હોય તો એ બધો પ્રતાપ તમારો છે. સમાધિમાંથી જાગૃત કરવો હોય તો તમે કરી શકો. વચન આપો તો તમે આપો, હું તમને શું વચન આપું. અમે હતા તોરલ મેલા મેલા કપડા, તમે મજાને ઉજળા હોય. જગતમાં જો તમે ઉજ્જવળ બનાવ્યો હોય ને તો આપે બનાવ્યો છે, માટે હું તમને કઈ વચન આપી શકું નહીં. સતી તોરલ કે છે, જેસલપીર જો વાયકે મને મોકલવાની હોય ને તો વચન આપો, અને નહીતર વાત માંડી વાળો. જેસલપીરે જાણ્યું કે સતી તોરલ જશે નહીં, અને આજ ગુરુ મહારાજ ના ઘરનું વાયક અમે ચૂકી જશું, ધમ્યું સોનું ધૂળ મળી જશે, કરેલી કમાણી હારી જવાશે. જેસલપીર વિમાસણ માં પડી ગયા, આંખમાંથી પાણીના બિંદુ ટપકવા લાગ્યા. સતી આ વાત હવે બીજા કોને સમજાવી, કોને કરવી? તમે જાણો છો છતાં આવી ખોટી હઠ કરો છો. સતી તોરલ કહે છે, જેસલપીર એક જ વાત છે, જો તમારે મને વાયકે મોકલવાની હોય તો વચન આપો, અને નહીતર વાત જવા દો. જેસલપીરે વિચાર્યું સતી તોરલ જશે નહીં. જેસલપીરે કહ્યું, દેવી મારામાં તો કોઈ શક્તિ નથી, પણ ગુરુ મહારાજની કૃપા હશે, ભેગ ભગવાનની દયા હશે આપણા ઉપર તો
કદાચ મેં સમાધિ લઈ લીધી છે ને, તો એ સમાધિ માંથી જાગૃત થઈને હું તમને મળી જાઉ. જેસલ પીરે સતી તોરલ ને વચન આપ્યું, સતી તોરલ તૈયાર થવા લાગ્યા. રથ તૈયાર કર્યો, જોઈ જોઈ તું સાહિત્ય રથમાં મુકાવા માંડ્યું. સતી તોરલ ને તૈયાર થતા જોઈ અને જેસલ પીર ની આંખમાં પાણી આવ્યા. જેસલ પીર કહેવા લાગ્યા કે તમે તો હાલ્યા તોણા દે, મોટા ધણી ના વાય કે મેરે હાજા તોરા વિદેશ નાવા કે વિદેશ નાવા કે રે અમેરે રયા કાય ચિરે તોડો દે અમને આગળ ગાવું એમ જાણે તો કે છે એ મારો રુદિયો રૂવેને માયનો ભીતર જને આજ રુદિયો રૂવેને માયનો ભીતર જને જેસલ પીર કહેવા લાગ્યા દેવી તમે તો ગુરુ મહારાજ ના વાક્ય જશો, ગુરુ મહારાજ ના દર્શન થશે, અનેક સંતો ભક્તોના દર્શન થશે, ગતગંગાના દર્શન થશે અને ભજન સત્સંગનો સેવા ટેલનો અમૂલ્ય લાભ તમને મળશે. આ લાભ હું નહીં લઈ શકું, મારે તો અહીંયા એકલું રહેવું પડશે. બે હાથ જોડી અને જેસલ પીર કહેવા લાગ્યા સતી તોરલને કે તમે વાયકે જાઓ છો અને કદાચ તમારી ગેરહાજરીમાં મારે સમાધિ લેવી પડશે. તો અંત સમયની ગાયત્રી મને કોણ સંભળાવશે? માટે મને ગાયત્રી મંત્ર સંભળાવતા જાઓ. છેલી રે વેળાની એ તોરણ ગાયત્રી સંભળાવજો, છેલી રે વેળાની તોણા દે ગાયત્રી હંભળાવજો, ગાયત્રી હંભળાવજો રે.
પાયેલો ભીતર જલે આ જરૂદીઓ રુએને માયેલો ભીતર રે જલે સતી તોરલે જેસલ પીરને ગાયત્રી મંત્ર સંભળાયો હજી પણ સંતો ભક્તો મારી વાત છે પ્રથા ચાલી આવે છે સમાધિ વખતે ગાયત્રી બોલવામાં આવે છે જેને સમાધ ગાયત્રી કહેવાય છે સતી તોરલ તૈયાર થયા ધોળા રે ધમળા સતીએ શણગારિયા એવા ધોળા રે ધમળા સતીએ શણગારિયા જોડીને કાઢ્યા જાપા બાર એ હા જોડીને કાઢ્યા જાપા બાર એ તો વળી વળી આવે ઘરના રથડા હાલે નહીં લગાર રુદન રે કરે તોરલ સુંદરી રુદન રે કરે તોરલ સુંદરી સુંદરી સતી તોરલે પોતાના ધોળા અને ધમળા બંને બળદને શણગારી રથે જોડ્યા સતી તોરલ રથમાં બેઠા જેસલ પીર અંજારની ભાગોળ સુધી વળાવવા માટે આવ્યા અંજારની ભાગોળે રથ ઉભો રાખીને જેસલ પીર ભલામણ કરે છે દેવી ગુરુ મહારાજને મારા પ્રણામ કહેજો સંતો ભક્તોને મારા સીતારામ કહેજો અને જેમ બને એમ તમે જલ્દી પાછા આવતા રહેજો સીતારામ કરીને જેસલપીર પાછા વળ્યા જેસલપીરને ન જોયા કે તરત જ બળદ પાછા વળ્યા એક વખત બીજી વખત ત્રીજી વખત જેસલપીર વળાવવા જાય જેસલપીર પાછા વળે તરત જ બળદિયા પાછા વળે વળી વળી આવે ઘરના આંગણે ને રથડા હાલે નહી લગાર આવા પશુ પક્ષીઓ જેના સમજદાર હતા સતી તોરલ કહેવા લાગ્યા કે હું જવા તૈયાર થઈ ત્યારે હવે બળદ ચાલતા નથી કેમ કરું જેસલ પીર કહેવા લાગ્યા બળદ ચાલશે નહીં હવે એના માટે એક રસ્તો છે ગાણીના બળદને જેમ આખી અંધારિયા બાંધવામાં આવે છે એમ બંને બળદને અંધારિયા બાંધો અંધારિયા બાંધી હાથમાં રાજપરણો લઈ અને રથને હાંકવા માટે તમે બેસો
બળદ ને બોલાવતા જાવ, ચલાવતા જાવ તો બળદ આગળ ચાલશે, નહીં તો ચાલશે નહીં. સતી તોરલે બંને બળદને અંધારિયા બાંધ્યા, હાથમાં રાજપરણો લઈ સતી તોરલ પોતે બળદને હાંકવા માટે બેઠા. અંજારની ભાગોળે રથ આવ્યો, જેસલપીર ભલામણ કરીને ઉભા રહ્યા. સતી તોરલે બળદને ચલાવ્યા, રૂપૈયે રથડા વધાવ્યા અને જેમ ઉડ્યા જાય આકાશ, પવન વેગે રથ ચાલવા લાગ્યો. જ્યાં સુધી રથ દેખાણો ને ત્યાં સુધી જેસલપીર ઉભા રહ્યા. રથ દેખાતો બંધ થયો કે જેસલપીર પાછા પોતાના આશ્રમે આવ્યા. સતી તોરલને વાર વાર જેસલપીર ની યાદ આવે છે, પાછું વાળી જોવે છે, રસ્તો કાપતા આગળ ચાલ્યા જાય છે. પવન વેગે રથ ચાલતો ચાલતો મેવાડ રે ગઢ સતી આવ્યા, કરે તોરલ સુંદરી સુંદરી. માલદે રૂપાદેને ખબર મળ્યા કે અંજારથી જેસલપીર નો રથ આવે છે. ધામધૂમથી વાતે ગાતે સામયું કર્યું, ઉતારાના આંગણામાં રથ છોડાયો, ઓરડાની અંદર ઢોલિયો બિછાયો. સતી તોરલ રથમાંથી ઉતરી ઓરડાની અંદર જઈને ઢોલિયા ઉપર બિરાજમાન થયા. દરેક માણસો સતી તોરલના દર્શન કરી અને પોતપોતાના સ્થાને ગયા. સતી તોરલ ઉદાસ જ્યારે ઢોલિયા ઉપર બેઠા છે ત્યારે માલદે ને રૂપાદે સતી તોરલને મળવા આવે છે. સતી તોરલને ઉદાસ જોઈ અને રૂપાદેએ પૂછ્યું, બેન કોઈ દિવસ નહીં અને આજ એકલા કેમ, જેસલપીર ક્યાં ગયા છે, કેમ તમારી સાથે નથી? જેસલપીર ની યાદ આપતા સતી તોરલની આંખમાં શ્રાવણ ને ભાદરવો શરૂ થયા. સતી તોરલ રૂપાદેને કહેવા લાગ્યા કે બેન, સ્વર્ગના સામૈયા જેસલ ને હોઈ રહ્યા, જેસલ રહેવે નહીં પલવાર. જેસલપીર ને સ્વર્ગનું સામયું તૈયાર છે, જેસલપીર સમાધિ લેવાના છે. ગુરુ મહારાજના ઘરનું વાયક છે, ન છૂટકે હું નીકળી છું. માલદેવ રૂપાદે કહે છે, બેન વાયક તો અમારે છે, પણ અમે તમારી રાહે હતા. સતી તોરલ કહે છે, તો તૈયાર થાવ, જાજો, સમય રોકાવાય એમ નથી. જેસલપીર સમાધિ ન લઈને ત્યાં મારે પાછું પહોંચવાનું છે. માલદેવ રૂપાદે એમનો રથ તૈયાર કર્યો,
રૂપેરી રંગનો રથ માલદે ને રૂપાદે નો સોનેરી રંગનો રથ હતો સતી તોરલ નો બંને રથ મેવાડ થી રવાના થયા. રસ્તો કાપતા કાપતા અજિત્રિનેત્રેશ્વર આવ્યા. એ તો ત્રિનેત્રેશ્વર આવ્યા, જ્યાં હતી લીલી વનરાય, એવો કપિલા જટનો મેળો સ્થાપ્યો. કપિલા જટનો મેળો સાચો, સંતો આવીને કુંડમાં નાય, સાધુઓ આવીને કુંડમાં કરે તોરણ સુંદરી સુંદરી. બંને રથ ચાલતા ચાલતા થાનગઢ થી 4 કિલોમીટર દૂર ત્રિનેત્રેશ્વર મહાદેવ નું મંદિર છે, જેને આપણે લૌકિક ભાષામાં અત્યારે તરણેતર કહે છે. ત્યાં આવ્યા. કપિલા છઠ નો દિવસ હતો. માલદેવ રૂપાદેવ સતી તોરલ પધાર્યા છે એવી વાત સાંભળતા આજુબાજુમાંથી ઘણા સંતો ભક્તો ત્યાં હાજર થયા. નાનું એવું મેળા જેવો પ્રસંગ બન્યો. સંતો ભક્તોએ માલદેવ રૂપાદેવ અને સતી તોરલે મળી અલગ ધણીનો આરાધ કર્યો, ભોળાનાથની પ્રાર્થના કરી. ભોળાનાથ પ્રસન્ન થયા અને કુંડમાં ગંગાજી પ્રગટ થયા. ત્રિનેત્રેશ્વર મહાદેવનું માધ્યમ ઘણું ઊંચું છે. અર્જુનજી અશ્વ મસ્વેદ કરેલો, દ્રૌપદીજીનો સ્વયંવર થયેલો એ જગ્યા, દેવાયત પંડિતને જે શંકર ભગવાન પ્રસન્ન થયેલા દેવલદેવ વરેલા એ જગ્યા, શંકર ભગવાને ત્રીજું લોચન ખોલીને કામદેવને બાળીને ભસ્મ કરેલો એ જગ્યા, બંને બાજુ પાણીના કુંડ છે ત્રાજવાના આકારે. એક બાજુ સ્ત્રીઓ સ્નાન કરે છે, એક બાજુ પુરુષ વર્ગ સ્નાન કરે છે. ગત ગંગાના આરાધથી આ કુંડમાં ગંગા મૈયા પધાર્યા અને હજી પણ કપિલા છઠને દિવસે ત્યાં ગંગાજી પધારે છે. લીલું છમ પાણી જે ભરેલું હોય સફેદ દૂધ જેવું બની જાય છે. ઘણા માણસો ત્યાં અસ્થિ પધરાવા જાય છે. દરેક જગ્યાએ તમે યાત્રામાં જાઓ ને યાત્રાની છાપ લો તો ત્રણેતરની છાપની જગ્યા ખાલી મૂકીને બધી છાપો નીચે લાગે, આવું એનું બહુ ઊંચું માતમ છે. માલદેવ રૂપાદેવ સતી તોરલ મેળાની સ્થાપના કરી દરેક સંતો ભક્તોની ભાવભરી વિદાય લઈ અને ત્યાંથી રવાના થયા. હવે ઢેલવી નગર બહુ દૂર નથી, પવન વેગે રથ ચાલ્યા જાય છે. ઢેરડી નગરની નજીક પહોંચે છે. ખીમડા ભક્તને રાવત રણસિંહને સમાચાર મળે છે કે માલદેવ રૂપાદેવ સતી તોરલ આવે છે.
જ્યાં એમનો ઉતારો નક્કી કરેલો હતો, કારણ કે 12 કરોડ સંતો ભક્તો એકત્ર થયા હતા, અલગ અલગ બધાના ઉતારાની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. જે જગ્યાએ માલદેવ રૂપાદેવ જેસલ તોરલ નો ઉતારો હતો ત્યાં બંને રથ છોડાવ્યા, દરેક સાહિત્ય ઓરડામાં મુકાયું, હાથ પગ મોઢું ધોયું, જળપાન કર્યું, અને પછી માલદેવ રૂપાદેન સતી તોરલ ગુરુ મહારાજ ના દર્શને આવે છે. અજી પાટે રે તોરી રાણી પધારિયા, પાટે રે તોરી રાણી પધારિયા, ગુરુજીને લાગ્યા એ પાઈ, ગુરુજીને લાગ્યા એ પાઈ, એવા ભાઈઓ ના લીધા સતીએ ભાઈઓ ના લીધા સતીએ વારણા, વતને કર્યા છે સીતારામ, વતને કર્યા રે સીતારામ, રુદન કરે છે તોરલ સુંદરી, રુદન રે કરે તોરલ સુંદરી સુંદરી. બંને રાત ચાલતા ચાલતા થાનગઢ થી 4 કિલોમીટર દૂર ત્રિનેત્રેશ્વર મહાદેવ નું મંદિર છે, જેને આપણે લૌકિક ભાષામાં અત્યારે તરણેતર કહે છે. ત્યાં આવ્યા. કપિલા છઠ નો દિવસ હતો, માલદેવ રૂપાદેન સતી તોરલ પધાર્યા છે એવી વાત સાંભળતા આજુબાજુમાંથી ઘણા સંતો ભક્તો ત્યાં હાજર થયા. નાનું એવું મેળા જેવો પ્રસંગ બન્યો. સંતો ભક્તોએ માલદેવ રૂપાદેવ અને સતી તોરલે મળી અલગ જણીનો આરાધ કર્યો, ભોળાનાથની પ્રાર્થના કરી. ભોળાનાથ પ્રસન્ન થયા અને કુંડમાં ગંગાજી પ્રગટ થયા. ત્રિનેત્રેશ્વર મહાદેવનું માધ્યમ ઘણું ઊંચું છે. અર્જુનજી મત્સ્યવેધ કરેલો, દ્રૌપદીજીનો સ્વયંવર થયેલો એ જગ્યા. દેવાયત પંડિતને જે શંકર ભગવાન પ્રસન્ન થયેલા દેવલદેવ વરેલા એ જગ્યા, શંકર ભગવાને ત્રીજું લોચન ખોલીને કામદેવને બાળીને ભસ્મ કરેલો એ જગ્યા. બંને બાજુ પાણીના કુંડ છે ત્રાજવાના આકારે, એક બાજુ સ્ત્રીઓ સ્નાન કરે છે, એક બાજુ પુરુષ વર્ગ સ્નાન કરે છે. ગત ગંગાના આરાધથી આ કુંડમાં ગંગા ભૈયા પધાર્યા, અને હજી પણ કપિલા છઠ ને દિવસે ત્યાં ગંગાજી પધારે છે. લીલું છમ પાણી જે ભરેલું હોય સફેદ દૂધ જેવું બની જાય છે. ઘણા માણસો ત્યાં અસ્થિ પધરાવા જાય છે. દરેક જગ્યાએ તમે યાત્રામાં જાઓ ને યાત્રાની છાપ લો તો ત્રણેતરની છાપની જગ્યા ખાલી મૂકીને બધી છાપો નીચે લાગે, આવું એનું બહુ ઊંચું માતમ છે. માલદેવ રૂપાદેવ સતી તોરલ મેળાની સ્થાપના કરી દરેક સંતો ભક્તોની ભાવભરી વિદાય લઈ અને ત્યાંથી રવાના થયા. હવે ઢેલડી નગર બહુ દૂર નથી, પવન વેગે રથ ચાલ્યા જાય છે, ઢેલડી નગરની નજીક પહોંચે છે.
ખીમડા ભક્તને રાવત રણસિંહને સમાચાર મળે છે કે માલદેવ રૂપાદેવની સતી તોરલ આવે છે. જ્યાં એમનો ઉતારો નક્કી કરેલો હતો, કારણ કે 12 કરોડ સંતો ભક્તો એકત્ર થયા હતા, અલગ અલગ બધાના ઉતારાની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. જે જગ્યાએ માલદેવ રૂપાદેવ જેસલ તોરલ નો ઉતારો હતો ત્યાં બંને રથ છોડાવ્યા, દરેક સાહિત્ય ઓરડામાં મુકાયું, હાથ પગ મોઢું ધોયું, જળપાન કર્યું, અને પછી માલદેવ રૂપાદેવ સતી તોરલ ગુરુ મહારાજના દર્શને આવે છે. અજી પાટે રે તોરી રાણી પધારિયા, પાટે રે તોરી રાણી પધારિયા, ગુરુજીને લાગ્યા એ પાઈ, ગુરુજીને લાગ્યા એ પાઈ, એવા ભાઈઓ સતીએ વારણા, ભાઈઓ ના લીધા સતીએ વારણા, ગતને કર્યા છે સીતારામ, ગતને કર્યા રે સીતારામ, આજ રુદન કરે છે તોરલ સુંદરી, રુદન રે કરે તોરલ સુંદરી સુંદરી. સતી તોરલ ગુરુ મહારાજ ના દર્શને પધાર્યા, 12 કરોડ સંતો ભક્તોની ગતગંગા બેઠી છે. અલગ ગણીનો પાઠ પુરાણો છે, જ્યોતિષરૂપી ભગવાન પાઠ ઉપર બિરાજમાન થયા છે, ગુરુ મેઘધારવો ગુરુ ગાદીએ બેઠા છે. સતી તોરલ ને માલદેવ રૂપાદે આવ્યા. સતી તોરલે સોનૈયો મૂકી અને પ્રભુને પ્રણામ કર્યા. સોનૈયો એટલે આગળ 16 રૂપિયાની સોનાની ગીની કહેવામાં આવતી, એને સોનિયો કહેવાતો. અલખ વધાયો સાચે મોતીએ, ભગવાનને પ્રણામ કરી નમન કરી અને ગુરુ મહારાજના ચરણે સ્પર્શ કરી અને સીતારામ કર્યા. સતી તોરલ બેસી ગયા. ત્યારે ગુરુ મેઘધારવાએ પૂછ્યું, બેન જેસલ પીર ક્યાં, કેમ સાથે નથી, ક્યાં રોકાણા છે? જેસલપીર ની યાદ આપતા સતી તોરલ નું અહીં હાથ નોર્યું. ગુરુ મહારાજ ના શરણમાં પડી ધ્રુસકે ને ધ્રુસકે સતી તોરલ રડવા લાગ્યા, કહેવા લાગ્યા, બાપુ સ્વર્ગના સ્વામીયા જેસલ ને હુઈ રહ્યા, જેસલ રહેશે નહીં પલવાર, તમને ઘણા ઘણા પ્રણામ કીધા છે, સીતારામ કીધા છે, જેસલપીર હવે સમાધિ લેવાના છે, જે કઈ મારે સેવા બજાવવાની હોય મને આજ્ઞા કરો અને પછી મને વિદાય આપો, તો જેસલપીર સમાધિ ન લઈને ત્યાં મારે પાછું પહોંચવાનું છે. ગુરુ મેઘધારવો કે છે, બેન આ 12 કરોડ સંતો ભક્તોની ગતગંગા તમારી રાહે બેઠી છે. હાથમાં એક તારો લ્યો, મજીરું બાંધો, અલગ ગણીનો આરાધ કરો, પ્રભુને પ્રસન્ન કરો, ગંગાજી પ્રગટ કરો, રણસિંહ રાજાને ચરણામૃત આપવાનું છે. ગુરુ આજ્ઞા થતા સતી તોરલે હાથમાં એક તારો લીધો, મજીરું બાંધ્યું અને અલગ ધણીનો આરાધ કર્યો. આજ ધણી તારા નામનો
આ પાટરે મંડાણો રે દે ધણી તારા નામનો પાટ મંડાણો પાટરે મંડાણો રે દે ખીમડા ભક્તે શંખ લઈને ચરણામૃત નો ભર્યો. રણસિંહ રાજાને પ્રભુની સન્મુખ બેસાડેલા ખીમડા ભક્તે કહ્યું, લે બાપ હવે પી જાજે, નહીતર હવે ભવે ભેગું ન થાય. રણસિંહ રાજાએ પ્રેમથી ચરણામૃત પીધું. ત્યારે રણસિંહ પ્રમોદિયો ગતમાં કોળી વર્તાય. રણસિંહ રાજાને ગુરુમુખી બનાવ્યો. પ્રભુને ધરવામાં આવેલી જે પ્રસાદી, આપણે જેને પ્રસાદી કહી છીએ, સંતો ભક્તો એને કોળી કહે છે. ગતમાં કોળી વર્તાય, ગત ગંગામાં પ્રસાદી વહેંચવામાં આવી. સૌ સવે સૌના મુખમાં લીધી, જમ્યા નહીં તોરલ તલવાર. એક તલ જેટલી પ્રસાદી સતી તોરલે મોઢામાં ન નાખી. કારણ, પહેલા જેસલ પીર જમે ને પછી સતી તોરલને જમાય, આવા જેમને નિયમો હતા. હાથમાં પ્રસાદી, આંખમાં આંસુ અને સતી તોરલ પોતાના ઉતારે આવ્યા. સતી તોરલની આવી સ્થિતિ જોઈ અને ધમલા રે સતી ના બોલિયા, ત્યારે ધોળા એ ધમલા રે સતી ના બોલિયા, જમો તમે તોરલ દે ના, હવે ઘડીક જપો મોરી માં, આજ રુદન કરે છે તોરલ સુંદરી, રુદન રે કરે તોરલ દે સુંદરી. ધોળા અને ધમળા બંને બળદ બાંધેલા અને વાચા ઉત્પન્ન થઈ. બળદ કહેવા લાગ્યા, મારી એમાંથી થોડીક પ્રસાદી ચાખો અને થોડીક વાર આરામ કરો. જ્યારથી જેસલ પીરે સમાધિનો નિર્ણય લીધો ત્યારથી તમારી નિંદ્રા આરામ થઈ ગઈ છે, થોડીક વાર આરામ કરો.
અને પછી અમને રથે જોડો નહીં, હમણાં અમે તમને અંજાર ભેગા કરી દઈએ. સતી તોરલ બંને બળદની વચ્ચે આવી બરડા પર હાથ ફેરવીને કહેવા લાગ્યા, સોને મટાવી દઉં સિંગડા ઉપર રૂપેરી પોશાક, મારે ને જેસલ ને છેટું પડે મુજને અંજારે પહોંચાડ, જો તમે મને જેસલપીર ના દર્શન કરાવી દો ને તો તમને આવા હું અમૂલ્ય શણગાર સજાવું, સોને સિંગડા મટાવી દઉં. માલદેર ઉપાદે કે છે, બેન હજી તો ઘણો ટાઈમ છે, શા માટે જીરા બનો છો? અમે તમારી સાથે આવીએ છીએ, અમારે જેસલપીર ને મળવા આવવું છે. સતી તોરલ કે છે, તો રથ તૈયાર કરો. બંને રથ તૈયાર કર્યા, ખીમડા ભક્તની રણસિંહ રાજાની અને ગુરુ મેઘ ધારવાની રજા લઈ ભાવભરી વિદાય લઈ માલદેવ રૂપાદે સતી તોરલ દેરડી નગર થી રવાના થયા. પવન વેગે રથ ચાલ્યા જાય છે, સતી તોરલ ની ધીરજ ખૂટતી જાય છે, માલદેવ રૂપાદે ધીરજ આપતા જાય છે. રસ્તો કાપતા કાપતા છે એક અંજાર ના સીમાડે આવે છે, સામે અંજાર શેર દેખાવા લાગ્યું ત્યારે સતી તોરલ કહેવા લાગ્યા કે જુઓ જાખા રે દિશે મંદિર માળિયા, મને જાખા દિશે મંદિર માળિયા, જાખા કાંઈ અંજાર શેર ના જાડ, એવા ભાઈ ગોવાળિયા જેસલ પીરના કાંઈ સમાચાર, રુદન રે કરે છે તોરલ સુંદરી, રુદન રે કરે તોરલ સુંદરી સુંદરી સુંદરી. સતી તોરલ કે છે, બેન જુઆ સામે અંજાર શહેર દેખાય ને, અંજાર શહેર મને નિસ્તેજ લાગે છે, અંજાર ના જાડવાઓ મને નિસ્તેજ લાગે છે, જેસલપીર ના મંદિર માળિયા મને ઝાંખા લાગે છે, જેસલપીર મળશે ને? રૂપાદે કે છે, બેન હવે તો સીમાડા માં આવી ગયા છે અને હજી સમાધિ નો ટાઈમ પૂરો થયો નથી, તમારા કહેવા પ્રમાણે હવે તો હમણાં પહોંચી જઈશું, ધીરજ રાખો, જેસલપીર જરૂર મળશે. થોડાક રાત આગળ ગયા, ત્યાં ગામમાંથી ગાયો લઈને નીકળેલો ગોવાલ સામે મળ્યો. ગોવાલને જોતા સતી તોરલ રથમાંથી નીચે ઉતરી ગયા, દોડાદોડ સામે જઈ બે હાથ જોડીને પૂછવા લાગ્યા કે ભાઈ જેસલપીર ના કઈ સમાચાર? ગોવાલ કહે છે, હા માતાજી, ગાયો લઈને હું ગામમાંથી નીકળ્યો ને ત્યારે જેસલપીર ને પાલખીમાં બેસાડ્યા હતા, ફૂલહારના થોકડે થોકડા ગળામાં પડ્યા હતા, અભિલ ને ગુલાલ ઉડતા અને સંતો ભક્તોનું મંડળ રામધૂન ગજાવતું અને ઘેર ઘેર જેસલપીર ની પધરામણી થઈ રહી હતી. માણસો વાતો એમ કરતા કે જેસલપીર હવે સમાધિ લેવાના છે. ત્યાં તો સતી તોરલ ની ધીરજ ખૂટી ગઈ, ત્યાં ત્યાં બેસી ગયા. માલદે ને રૂપાદે નીચે ઉતરી એક એક હાથ પકડી સતી તોરલ ને ઉભા કર્યા, રથમાં બેસાડ્યા, બેન હજી ઘેર ઘેર પધરામણી કરશે, આખા અંજારમાં ફરશે, ત્યાં તો હમણાં પહોંચી જશું, હવે ક્યાં દૂર છે? રથમાં બેસાડીને પવન વેગે રથ દોડાવ્યા, અંજારની ભાગોળે પહોંચ્યા, જેસલપીર નું આશ્રમ દેખાણું, સામે જેસલપીર નું સમાધિ સ્થાન દેખાણું, સંતો ભક્તોનું મંડળ દેખાણું, અને 100 કર્મના રે છેટારયા, 100 કર્મના છેટારયા,
जेसले छाया ए प्राण तेरे धोरे वस्त्र सतिए धारण करया सती करे अलखनो आराध दिवे राम राम सती करे अलखनो आराध हवे मतन ले संभारी वेला जाग जो वचन ने संभारी वेला जाग जो जाग जो जाग जो 100 डगला नो छेटू रियो संतो भक्तो ये मुठी मुठी धूड़ नाखी समाधि पूरी दीदी जैसल पीर नो आत्मा परलोक वासी थियो सती तोरले 100 डगला छेटे थी जोयो त्यान त्या रथ छोड़ी नाख्यो રથમાંથી નીચે ઉતરી શણગાર ઉતારી નાખ્યા સફેદ વસ્ત્રો જેને ધારણ કર્યા ગળામાં તુલસીની માળા કપાળમાં ગોપીચંદ્રનું તિલક 100 ડગલા છેટે આસન જમાયું હાથમાં રામસાગર લઈ અને સતી તોરલે જેસલપીરને પડકાર કરી અને કહેવા માંડ્યું જાડેજા આતાર ને તંબુરો સતી ના હાથમાં સતી કરે કાઈ અલખનો આરાધ જાણે જા રે હવે વતન ને સંભારી વેલા જાગજો તાણે જાપ તાણે જાજે દી બોલા તારે મેવા સંભાર જાણે જા આ તો મેવાડ થી માલો ને રૂપાયા તે દુના બોલને એકાચ જાણે જા હવે વતન ને સંભારી વેલા જાગજો વેલા જાગજો સતી તોરલ કે છે જેસલ પીર આપેલું વચન યાદ કરી અને જાગૃત થાવ તમે મને વચન આપ્યું છે મેવાડ ની અંદર માલદેવ રૂપાદેવ ની હાજરીમાં સત્સંગમાં ઘણી વખત વાતો કરેલી કે સદગુરુ મહારાજ નો બાળક હોય વચનની ઓળખાણ હોય વચનની જો કિંમત હોય તો કદાચ સમાધિમાં બેસી ગયો હોય તો જવાબ દે આવી વાતો માલદેવ રૂપાદેવ ની હાજરીમાં મેવાડમાં કરેલી આ મેવાડ થી માલો ને રૂપા આવ્યા માલદેવ ને રૂપાદેવ મારી સાથે આવ્યા છે તેદુના બોલ ને કાજ ખાતરી કરવા આવ્યા છે માટે જવાબ દો તમે મને વચન આપ્યું છે અને કદાચ જવાબ નહીં દો ને તો કાલી રે કેવાશે કાઠી રાણી મુવા પછી નરને
बोल्या ना होय नीम जाड़े जा से काठी रानी मुआ पछी नर ने बोला ना होयनी ए दी बटे त्रण रे दिवस ने कात्रण सुरवीर होय तो एजाद जाले जा हवे वतन ने संभारी वेला जाग जो वेला जाग जो काली कहवा से काठी रानी मालदेर उपाधे ने यहाँ एकत्र थेलो समाज एम कैसे के सती तोरल तो काला थे गया गांडा थे गया पागल थे गया काई वाले मरी के लात नहीं बोलता होई जो जीवता समाधि में बैठा होने अने खरेखर सूरीर होने तो जवाब दियो त्रण दिवस ने का त्रण घड़ी सूरवीर होय तो जाग ત્રણ ઘડીમાન કા ત્રણ દિવસમાં જવાબ દેવો પડશે આના કઈ સો સો મહિનાના વધાર ન હોય માટે આપેલું વચન યાદ કરીને જવાબ દો અને નહીતર ધૂપ ધજા અને શ્રીફળ નહીં ચડે આવ્યો આ ખરાખરી નો ખેલ આ સમાધિએ કોઈ દીવો નહીં કરે કોઈ ધૂપ નહીં કરે ધજા નહીં ચડાવે અને જગત માંથી નામ ભૂસાઈ જશે તમે એમ માનો છો કે સમાધિમાં બેસી ગયા એટલે જગ જીત્યા વચન ચૂક્યા તો જાશો ચોરાસી માં વચન ના રહેજો હોશિયાર આપેલું વચન યાદ કરીને જવાબ દો આવા માર્મિક શબ્દોના પ્રહાર થવા માંડ્યા ત્યારે જેસલપીર થી સમાધિમાં બેઠું ન રહેવાનું મરડી ને જાડે જો જાગ્યા કાઈ ભાઈઓ કેરી બ્રાન પેલા રે મળ્યા છે રૂપા માલ દે પછી મળ્યા તોરલ દે સતીનાન જેસલપીર થી સમાધિમાં બેઠું ન રહેવાનું સીતારામ અવાજ થયો અને જેસલપીર આળસ મરડીને સમાધિમાંથી જાગૃત થયા પેલા મળ્યા રૂપાદે માલદે ને પછી મળ્યા સતી તોરલ દે નાર પેલા માલદે રૂપાદે ને મળ્યા પછી સતી તોરલ ને મળ્યા માલો પારખ ને રૂપા રાણી પેઢ્યું ઓરે છે હીરા ને લાલ હીરાની પારખ તો ઝવેરી ને હોય
मालदे ने रूपादे ने जसल पीर ने पारख करूं सती तोरल लावेला जे प्रसादी जसल पीरे पहला चाखी पछी सती तोरले चाखी अने वधेली प्रसादी दरेक संतो भक्तो ने वेचवामां आवी अनेरो आनंद छवायो जैसल पीर जागृत थया अपने भी लोग की कहवत छे के विवाह जेवू रळियामणू नहीं अने मरण जेवू कोई भूंडू नहीं एवो अनेरो आनंद छवायो लीधा रे लगन ने कीधा छाटणा અને લાગી જેમ વિવાહ કેરી ખાત જાણે જા એવા તોરલે કેસરિયા પેરિયા મીઢોળ જાણે જાને ले जा रे हमें वतन ने संवारी वेला जाग जो वेला जाग जो सती तोरले सफेद वस्त्रों जे पहरेला सफेद वस्त्रों उतारी केसरिया करिया जैसल पीरना हाथे मिंडल बांधवा मायू દરેક ને એમ સૂચવે છે કે જેસલ અને તોરલના એવા પવિત્ર જીવન હતા કે મીંડળ બંધા જેમ સમાધિમાં બેસી જાય એવા છેક સુધી જેણે અખંડ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરેલા અને શારીરિક સંબંધ નહીં પણ આત્મિક આત્માનો સંબંધ રાખેલો એવા પવિત્ર જીવન જીવી અને જેસલ તોરલે દરેક ને પ્રમાણ બતાવ્યું સતી તોરલ કહેવા લાગ્યા જેસલપીર ને જેસલપીર હવે ઘરવાળી વિના ત્યાં ઘર કોણ સાચવશે માટે તમારા પહેલા મારા પ્રિયાણ હોય સતી તોરલ દે એમ બોલ્યા અને હવે નવી સમાધિ ગળા મારા માટે નવું સમાધિ સ્થાન તૈયાર કરાવો તમારા પહેલા તો મારા પ્રિયાણ હોય એકત્ર થયેલા દરેક સંતો ભક્તો મહાત્માઓ બે હાથ જોડીને સતી તોરલને કહેવા લાગ્યા કે અમે જેસલપીરની પ્રભુતાના દર્શન કર્યા જેસલપીરની ઈશ્વરી શક્તિની ઝાંખી થઈ પણ જેસલપીરને આપે પીર બનાવ્યા છે તો આપની ઈશ્વરી શક્તિની અમને કઈ ઝાંખી થવી જોઈએ અમારા દરેકની અંતિમ ઈચ્છા એવી છે કે જ્યાં આપ બેઠા છો ત્યાં સમાધિ ખોજ્યા સિવાય આપોઆપ સમાધિ થઈ જાય અને અમે હરમેશના માટે આપના દર્શન કરતા રહી એવી મારી ઈચ્છા છે સતી તોરલ જેસલપીરના સમાધિ સ્થાનથી 100 ડગલા છેટે આપોઆપ સમાધિમાં પૃથ્વીમાં સમાઈ ગયા સમાધિ સ્થાન બંધ થઈ ગયું જેસલપીર ઉભા થઈને પોતાની સમાધિમાં ઉતર્યા જેસલપુરનું સમાધિ સ્થાન બંધ થઈ ગયું આ બંને સમાધિઓને 100 ડગલાનું અંતર હતું એમ ભજનવાણી સાક્ષી પૂરે છે ઘણા મહાપુરુષોનું કહેવું એમ થાય છે કે આ બંને સમાધિઓનું દિવસે દિવસે નજીક આવવું એટલે મિલન થતું જાય છે બંને સમાધિઓનું મિલન થશે ત્યારે આ પૃથ્વી ઉપરથી કાંઈ પાપનો ભાર ઓછો થશે ધર્મની જાગૃતિ થશે અહીંયા જેસલપીરની સમાધિનું ચરિત્ર સમાપ્ત થાય છે બોલો સદગુરુ દેવની જય સનાતન ધર્મની જય 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 સીતારામ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ